આપણી વચ્ચે આજના મુખ્ય વક્તા રૂપે પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત છે. એમના શ્રીચરણોમાં પ્રણામ. હું તો કેવળ સ્થૂળ પરિચય આપી શકીશ, બાકી તો એમનું વક્તવ્ય, એમની હાજરી જ આપણને ઘણું બધું શીખવી જશે. પરમ પૂજ્ય સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીના વરિષ્ઠ શિષ્ય એવા પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી વેદાંત, સંસ્કૃત, યોગનું સઘન અને ગહન અધ્યયન પૂજ્ય સ્વામીજી દયાનંદ સરસ્વતીજી પાસે રહીને પ્રાપ્ત કર્યું. પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી છેલ્લા 4 દાયકાથી પણ વધારે સમયથી સમગ્ર ભારત તેમજ વિશ્વના વિવિધ દેશોમાં સમાજના તમામ વર્ગોમાં શાસ્ત્રોનું અધ્યયન કરાવી રહ્યા છે. તેઓ શ્રી સ્વયં શાસ્ત્રના જ્ઞાતા તો હોય જ, પણ વ્યક્તિ તરીકે એકદમ વિનમ્ર, કરુણાસભર અને હાસ્ય વિનોદથી સૌ કોઈને મોહિત કરી લે છે. સમાજના તમામ વર્ગો, યુવા, ભક્તો, સરકારના વરિષ્ઠ અધિકારીઓ, કોર્પોરેટ ક્ષેત્રના મોભીઓ, વિદ્યાર્થીઓ, બાળકોમાં એક સરખા પ્રિય છે. સ્વામી પરમાત્માનંદજીના જીવન અને કવનમાં વૈદિક શાણ પણ સાક્ષાત પ્રતિબિંબિત થતું જોવા મળે છે. તેઓ શ્રી પ્રાચીન હિન્દુ પરંપરાના સમુચ્ચય સમાન સંસ્થા હિન્દુ આચાર્ય સભા ભારતના કન્વીનર અને જનરલ સેક્રેટરીનો પદભાર સંભાળી રહ્યા છે. આ સભા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રકલ્પો હાથ ધરે છે, જેમ કે રામ સેતુનું સંરક્ષણ, વિશ્વ યોગ દિવસ ઇત્યાદિ. પૂજ્ય સ્વામીજી આર્ષ વિદ્યા મંદિર રાજકોટના ફાઉન્ડર આચાર્ય, સ્થાપક આચાર્ય છે. શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષશ્રી તરીકે પણ તેઓ પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજીએ સમગ્ર ભારત તેમજ વિશ્વમાં વ્યાપક પ્રવાસ કર્યો છે અને વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફોરમ જેવા કે હિન્દુ જ્યુઈશ ડાયલોગ દિલ્હી અને જેરુસલેમ, G8 સમિટ કેનેડા, હિન્દુ બુદ્ધિસ્ટ ડાયલોગ મ્યાનમાર અને કંબોડિયા, વિશ્વ ધર્મ પરિષદ ઓસ્ટ્રેલિયા ઇત્યાદિમાં હાજર રહીને કી નોટ લેક્ચરર્સ તરીકે વૈદિક જ્ઞાન અને શાણપણનો સાંપ્રત સમયમાં શી રીતે વિનિયોગ કરી શકાય એ માટે માર્ગદર્શન આપતા રહ્યા છે. ભારત દેશ અને આપણા રાજ્ય ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પો જેવા કે મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી, આઝાદી કા અમૃત મહોત્સવ ઇત્યાદિમાં જોડાઈને પણ તેઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૂજ્ય સ્વામીજીને ડીલીટની પદવી એનાયત કરવામાં આવી છે. વિશેષ તો મારે એ કહેવું છે કે તાજેતરમાં ખૂબ આપનું ધ્યાન ચાહું છું આ મુદ્દા પર, કર્ણાટક સરકાર દ્વારા 34,000 જેટલા હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરીને હિન્દુ સમાજને સુપ્રત કર્યા છે. એ માટે પૂજ્ય સ્વામીજીનો ખૂબ સિંહ ફાળો એમનું જ નેતૃત્વ છે. અને આ તો એમણે કહ્યું કે પહેલી શરૂઆત છે, આ પહેલો મણકો છે. આ જ માર્ગ ઉપર પૂજ્ય સ્વામીજી આપણને સૌને પ્રશસ્ત કરી રહ્યા છે. એનાથી પણ મારે એક બીજું એ કહેવું છે આપને કે ₹2,260 કરોડના ખર્ચે મધ્યપ્રદેશમાં પૂજ્ય આચાર્ય શંકરાચાર્યજીનું સ્મારક થઈ રહ્યું છે. એ આખી પ્રક્રિયાના ટ્રસ્ટીશ્રી તરીકે પણ આપણા પૂજ્ય સ્વામીજી દાયિત્વ નિભાવી રહ્યા છે. પ્રેમપુરી ટ્રસ્ટ મુંબઈના ટ્રસ્ટી તરીકે પણ પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. આવા અનેકવિધ લૌકિક દાયિત્વની સાથે આપણા સૌ ભક્તજનોનું આધ્યાત્મિક ઉત્કર્ષ થાય, આપણા જીવનનો ઉત્કર્ષ થાય, નવી યુવા પેઢીને માર્ગદર્શન મળે, એ તો પ્રમુખ દાયિત્વ નિભાવી રહ્યા છે. એવા પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરીને આજે આપણને સૌને સંબોધિત કરે ભગવદ્ ગીતા આપણા જીવનના સફળતામાં કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે એ વિશે પ્રકાશ પાડે અને એમને યોગ્ય લાગે એવું તમામ માર્ગદર્શન આપણને આપે. સમયનો કોઈ બંધ નથી. પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી.
ગીતાજી પડી ના જાય એટલે સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ 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 ઓમ ભદ્રં કર્ણે શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ शान्ति शान्ति शान्तिः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॐ प्रेम सेवा ઉત્સાહની જ્યોત જેના હૃદયમાં નિરંતર પ્રજ્વલિત છે એવા પ્રદીપ્તાનંદજી, જેના કંઈ ગયા જન્મના પુણ્ય હશે કે ગુરુજીની, અમારા ગુરુજીની ખૂબ સેવા કરવાનો લ્હાવો એટલો બધો મળ્યો છે કે એની ઈર્ષા આવે. અને કચ્છમાં સાદી ગુજરાતીમાં કહે ને, ધૂણી ધખાવીને બેઠા છે વેદાંતનો પ્રચાર કરવા માટે, એવો મારા ભાઈ જેવા નાના પ્રદીપ્તાનંદજી. એવા જ નિરંતર ગુરુકૃપા જેને પ્રાપ્ત થઈ છે, ઈર્ષા આવે એવી ગુરુકૃપા જેને મળી છે, અને હૃદયમાં નિરંતર શ્યામનો વાસ છે એવા આજના જ્ઞાન સ્વરૂપ કથાકાર શ્રી શ્યામભાઈ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડીજી રાણાજી, આજના વક્તા શ્રી યોગેશભાઈ, આઈ થિંક હી હેઝ લેફ્ટ, નીતિનભાઈ ઠાકર, જે ટ્રસ્ટીઓને આપણે સન્માન કર્યા. પ્રદીપ્તાનંદજી તો ધૂણી દખાવીને બેઠા છે, પણ લાકડાને ઘી આપનાર નીતિનભાઈ, કિરણભાઈ, ડૉક્ટર સૂર્યકાંતભાઈ, ગુલાબભાઈ ગજ્જર, અને આ કથાના મુખ્ય યજમાન શ્રી તારાચંદભાઈ, સર્વે મહાનુભાવો અને યુવાન મિત્રો ભાઈઓ બહેનો, આપણા જીવનમાં સફળતા કેમ પ્રાપ્ત કરવી,
ગીતાજીનો શું દ્રષ્ટિકોણ છે? જે હિન્દુ ધર્મનો દ્રષ્ટિકોણ છે એ જ ગીતાજીનો દ્રષ્ટિકોણ છે. વેદનો સાર ઉપનિષદ છે એટલે આપણે વેદાંત કહીએ છીએ. અંત શબ્દનો અર્થ સાર છે. વેદનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે. સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. વેદને વેદની દ્રષ્ટિમાં માનવ જીવનની સફળતા શું છે આ એક દ્રષ્ટિકોણ છે. અને બીજું, તમે બધા યુવાનો છો એટલે તમારા જીવનની અંદર સફળતા કેમ પ્રાપ્ત કરવી એ બંને પાસાનો આપણે વિચાર કરશું. સંક્ષેપમાં વૈદિક દ્રષ્ટિકોણ સમજો. આપણા વૈદિક દર્શનની મહાનતા એ છે, એણે હિન્દુનું જીવન સફળ થાય એના માટે નથી કહ્યું. માણસ માત્ર જીવનમાં સફળ કેમ થાય એનો માર્ગ બતાવે છે. લિંગ, જાતિ, ધર્મ, આસ્થા, રાષ્ટ્રીયતા ગમે તે હોય, અમારા ગુરુજી બહુ સરસ એક શબ્દ વાપરે, ધ વન હુ હેઝ અ હેડ ઓવર ધ શોલ્ડર, ખભાની ઉપર જેને માથું છે એની સફળતા શું. પશુઓ અને પંખીઓ માટે, દોસ્ત તમે લોકો જરાક બહાર જઈને વાતો કરો ને પ્લીઝ, મેનેજમેન્ટ. પશુ અને પંખી માટે શાસ્ત્રમાં શબ્દ છે તિર્યક. એ લોકોનું મોઢું, ખાવાનું સાધન, પચનનું સાધન, પેટ અને ઉત્સર્જન બધું એક લાઈનમાં જ છે. ગાય, કૂતરા, બિલાડા તમે જુઓ, ચકલા, કાગડા, બધા પક્ષીઓ જુઓ, જળચર પ્રાણીઓ જુઓ, બધું એક લાઈનમાં જ. આપણે એક જ એવું પ્રાણી છે 84 લાખ યોનિમાં જેનું આમ છે, ઊભું છે. એટલે એ લોકોના જીવનમાં સફળતાની એક જ વ્યાખ્યા છે અને એ લોકોનું જીવનની પ્રવૃત્તિ પણ એક જ છે, સવારથી ઉઠીને ખાવાનાની વ્યવસ્થા કરવી. એ લોકો ઉઠે, પક્ષીઓ ચણવા ચાલે જાય અને પોતાનું જીવન ટકાવી રાખવું, અસ્તિત્વ ટકાવી રાખવું, જીજીવિષા પૂર્ણ કરવી અને કુદરતના નિયમ પ્રમાણે એની પ્રજોત્પત્તિ સંવર્ધન કરી લેવું અને ખાવાનું મેળવી લેવું, એનું જીવન સફળ થઈ ગયું. એને બીજું કંઈ જોઈતું જ નથી. આ પાળેલા કૂતરા હોય ને, તમે જુઓ આજકાલ આપણે ત્યાં શરૂ થઈ ગયું છે કૂતરા પાળવાનું, પહેલા નહોતું, આજથી 50 વર્ષ પહેલા. અને પાછા કૂતરાના નામ અંગ્રેજીમાં રાખે. કોઈ દાડો ગુજરાતી નામ તમે સાંભળ્યું, કાળીઓ, રમલી, કાંતુડી, પણ સ્વીટી, જેકી, શેફર્ડ એવા બધા નામ હોય ખબર નહીં. અને પાછા કૂતરા જોડે અંગ્રેજીમાં વાતો કરે. શીટ, અલ ભાઈ શીટનો અર્થ જુદો થાય. ગો, અલ જાય એમ કે ને, પણ પેલા માજી હોય ને 80 વર્ષના એ અંગ્રેજી ઠોકે કૂતરા જોડે. ઈટ, ખબર નહીં કૂતરા ગયા જન્મના એવી ઓનીમાંથી આવ્યા હશે બીજાનું લઈ લઈને, આ બ્રિટિશરોની ગોયડે કે આ જન્મ કૂતરા બન્યા છે એટલે અંગ્રેજી સમજે છે. તમે લોકો કૂતરા પાળે મોટા શહેરોમાં જાઓ, બોમ્બે અને ચેન્નઈમાં આખો આમ સી ફેસિંગ 5-6 બેડરૂમનો સેન્ટ્રલી એર કન્ડિશન ડિપાર્ટમેન્ટ હોય, શોફર ડ્રીવન 2-3 ગાડીઓ હોય. હવે એ કૂતરો સવારે ઉઠે, એનું ખાવાનું મળી જાય, એની શેઠ શેઠાણી વાલ કરી લે, એને કંઈ જોતું જ નથી, આખો દિવસ ઘરમાં પડ્યો હોય છે. એનો શેઠ સવારે ઉઠીને ધાડ ધાડ તૈયાર થાય, તૈયાર થતા પહેલા 10 મોબાઈલના જવાબ આપ્યા હોય અને ભાગે સીધો ઓફિસ, અને આખો દિવસ વૈતરા કરીને હાંજે ઘેર આવે.
હડકાયા કૂતરાની ગોઈડે અને પેલો બેડરૂમમાં હૂતો. હવે કૂતરો કોણને માલિક કોણે પ્રશ્ન થાય છે? એ શેઠના માસ્ટર બેડરૂમમાં જ હૂતો હોય પાછો, આખો દિવસ ખાઈને પડ્યો હોય અને આ દોડા દોડમાં હોય, ટેન્શનમાં હોય, એનું જીવન સફળ છે. તમે ગાય રાખો અને ગાયને ચારો મળી જાય, એનું જીવન સફળ થઈ ગયું, એને કઈ બીજું જોઈતું નથી. માણસ એક એવો છે કે જેની સફળતાની વ્યાખ્યા અનંત છે, એક સાપેક્ષિક રિલેટિવ ડેફિનેશન દરેકની જુદી છે, એની ચર્ચા હું થોડી વાર પછી કરીશ. પણ આપણા વેદોએ, આપણા ઋષિઓની મહાનતા એ છે કે માણસ માત્રની સફળતાની એક મૂળભૂત વ્યાખ્યા છે. આમ તો દરેકની જુદી છે. બે વર્ષના છોકરાની સફળતાની વ્યાખ્યા છે કે મને રમકડું જોઈએ મળી જાય, અને એ જ છોકરો 18 વર્ષનો 16 વર્ષનો થાય એની સફળતા એ છે કે મને આ મોબાઈલ મળી જાય, iPhone 13 Pro આપણા હાથમાં આવી જાય તો આપણે સફળ થઈ. અને એ જ માણસ 30-40 વર્ષનો થાય તો એની સફળતાની વ્યાખ્યા છે કે મારી પાસે આવી ગાડી આવે. દરેકની જુદી છે. બધી વિભિન્નતાઓ વચ્ચે એક મૂળભૂત વ્યાખ્યા છે, અથવા તો દેખાતી વિભિન્નતાઓના પાયામાં એક જ વ્યાખ્યા છે મૂળભૂત. એની વ્યાખ્યા આપણા વેદોએ કરી અને એને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ વેદોએ આપ્યો. એ વેદની મહાનતા છે. આસ્થા વિશેષ ગમે તે હોય તમારી, જાતીયતા રાષ્ટ્રીયતા ગમે તે હશે, પણ આ એક વસ્તુ માણસ માત્ર નહીં જીવ માત્ર ઈચ્છે છે, અને એ મળી જાય તો જીવન સફળ છે. અને એ જે તમે ઈચ્છો છો, 84 લાખ યોનિમાં જે ઈચ્છો છો, એ માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં સિદ્ધ કરવાની ક્ષમતા છે. માનવ જીવન એક એવું જીવન છે જેમાં આ તમે સિદ્ધ કરી શકો એમ છો. કેમ? તો મેં તમને કહું કે આપણે ઊભા છીએ, પેલા પેરેલલ છે, પૃથ્વીને સમાંતર છે લોકોનું બધું જીવન. એટલે એક જ ધ્યેય છે, ખાવું પીવું, અસ્તિત્વ ટકાવવું ને પ્રજોત્પત્તિ કાળાંતરે કરવું. માણસને શું છે? સૌથી ઉપર માથું છે, પછી આહાર છે, પછી પાચન છે, અને પછી ઉત્સર્જન છે. અને સંસ્કૃત ભાષામાં માથા માટેનો શબ્દ છે, અંગ છે ને, બધા જુદા જુદા અંગો કહેવાય, હાથ પગ વગેરે. માથા માટેનો શબ્દ છે ઉત્તમાંગ, છે સર્વોત્તમ અંગ છે માથું. શું ઉત્તમ છે? કે માથામાં આપેલી બુદ્ધિ એ મનુષ્યનું ઉત્તમાંગ છે. ઘણા બધા એવા મહાપુરુષો હોય છે કે જેમાં ઓછું હોય, અને હોય તો વાપરવી ના હોય. એ રોગને રાહુલ ગાંધી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હોય નહીં જરા, હોય તો મોડી ચાલે ને પછી વાપરે નહીં બધા. પણ ભગવાને આપી છે ખરી બધાને બુદ્ધિ, એટલે જ્ઞાન શક્તિ આપી છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા માત્ર માણસમાં છે, જેને લીધે જ આટલું વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણી પાસે છે. આદિ માનવ પણ પશુની જેમ જ જીવતો હતો, જેને લીધે આટલું બધું શોધીએ છીએ આપણે, અને જેને લીધે માનવ જીવન અથવા તો 84 લાખ ફેરાના ચક્કરનું સાફલ્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. શું મૂળભૂત સાફલ્ય છે જરાક સમજો, જે કદાચ તમને યુવાનોને આજે એટલું બધું લાગુ નહીં પડે. લાગુ તો પડે, પણ તમે તૈયાર નહીં હો એના માટે. એક જ છે, પ્રાણી માત્રની આ મૂળભૂત ઈચ્છા છે. આણુ માત્રમ દુઃખમ મે માભૂત, અને દુઃખનો છાંટોય મારી પાસે ના આવે.
નિરતિશયમ સુખમ મે ભૂત, અનંત સુખ મને પ્રાપ્ત થાય એવી પ્રાણી માત્રની ઈચ્છા છે અને મારી ને તમારી પ્રતિક્ષણ એ જ ઈચ્છા છે, એના સિવાય બીજું કઈ જોઈતું જ નથી. બીજા શબ્દોમાં કહેતો, હંમેશા દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન જેનું નામ મોક્ષ, નિરતય સુખ સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ જ માણસની આત્મકથા છે. જરાક હું એક નાનો આપણે ક્લાસ જેવું લે, હું પૂછું પ્રશ્ન, જરા જવાબ આપજો. શા માટે આપણે આ કરીએ છીએ? બધી પ્રવૃત્તિના પાયામાં શું જોઈએ છે? હું ને તમે નાના હતા તો એક રમકડું આપણે જોઈતા હતા અને રમકડું ન મળે એટલે ખકડાટ કરતા હતા, બરોબર? હા કે ના? જરા છોકરાઓ છે, જોરથી તો બોલાવે. કચ્છના હાટા ખાઈ ખાઈને આ દેશી કચ્છનું ઘી આખા ગુજરાતે ખાધું છે. રમકડા શેના માટે જોઈતા હતા? સુખી થવા કે દુખી થવા? બોલો તો. સુખી થવા કે દુખી થવા? જોરથી બોલો તો. બરોબર. પછી બહાર મિત્રો સાથે રમવા જવું તું શેના માટે જોઈતું તું? સુખી થવા કે દુખી થવા? અચ્છા, રમતી વખતે હંમેશા જીતવું તું અંશે કરીને, પણ શેના માટે? સુખી થવા કે દુખી થવા? હા, હજુ મોટા થયા, કોલેજમાં આવ્યા, નવા કપડા જોઈતા હતા, નવો મોબાઈલ જોઈતો હતો, નવા ફૂસફૂસિયા જોઈતા હતા, સુખી થવા કે દુખી થવા? જરા ફરી જોરથી, સુખી થવા કે દુખી થવા? હા. પછી મોટરસાયકલ જોઈતી હતી, બટન ખુલ્લા રાખીને એન્ટ્રી પાડવી હતી, સીન પાડવો તો. સુખી થવા કે દુખી થવા? હા. ભણી રહ્યા પછી ધંધો કરવો તો કે નોકરી કરવી હતી, ખૂબ પૈસા કમાવા હતા, સુખી થવા કે દુખી થવા? હવે આગળ, લગ્ન કરવા હતા, અલા ભાઈ મેં અનુભવ નથી પૂછ્યો, તમારી અપેક્ષા પૂછી. જેની જોડે કંકો કુંડળી મેળવતા હતા, જેની જોડે જેના અંગ્રેજીમાં કે ડેટ થોડો પરિચય ને ઓળખાણ ચાલતી, તમે શું જોયે માણસ કે આ વ્યક્તિ મને સુખી કરશે કે કેમ, એટલું જ જુએ કે નહીં? બોલો હા કે ના? ખરે અપેક્ષા નિષ્ફળ જાય એની ના. લગ્ન પણ માણસને શેના માટે કરવા? કે જીવન સાથી મને સુખી કરે, હા કે ના? છૂટા છેડા શેના માટે લેવા? સુખી થવા. જે લોકો છૂટાછેડા મળે પછી અમારી પાસે આવે, પડીકા લઈને આવે, પેંડાના બધા, સ્વામીજી હા છૂટ્યા હવે શાંતિ થઈ. પણ અશાંતિની વાહે તો તું જ ગયો તો કાકા, મેં તો મોકલ્યો. છૂટાછેડા શેના માટે જોવે છે? સુખી. આપઘાત શેના માટે કરે છે માણસ? કોણ આપઘાત કરશે? કોઈ એવું મળે છે? બહુ સુખ થઈ ગયું, હવે મરવું પડશે. સુખી માણસ આપઘાત કરશે કે દુખી? સામાન્ય દુખી તો પરણેલા છે જ, મહાદુખી હોય, જેવું માનતો હોય કે મારા જેવું દુઃખ કોઈને છે નહીં, એક, અને જે વ્યક્તિ એવું માનતી હોય કે આ દુઃખમાંથી છૂટાય એવું નથી, એ જ આપઘાત કરશે કે નહીં? હા કે ના? અને આપઘાતમાં એ જ આશા છે કે હવે અહીંથી છૂટવું અને બીજે સુખે થવું. જરા જુઓ, પ્રતિક્ષણ જીવનમાં જોઈએ છે શું? સુખી થવું છે. મંદિરમાં જઈને ભગવાન પાસે શેનું લિસ્ટ પકડાવો છો? આટલા દુઃખ દૂર કર ને આવું આવું સુખ આપી દે.
છોકરાઓ હશે તો કે હે ભગવાન જરા રિઝલ્ટ જોઈ લેજે, હારા ગયા નથી પેપર. પરીક્ષા પહેલા હે ભગવાન આ 12મું ચેપ્ટર આપણે વાંચ્યું નથી, જરા ઓપ્શનમાં આવે જોઈ લેજે. પરણેલો ધંધો વાળો હશે તો કે હે ભગવાન જરા કોવિડમાં ધંધામાં ખોટ ગઈ છે, બરકત આવે એવું કરજે. છોકરા મોટા થઈ ગયા છે, પરણાવા જેવા હશે તો પ્રાર્થના કરજે, હે ભગવાન આ બેબીનું કઈ ઠેકાણું પાડ, હાવ એની મા પર ઉતરી છે, મારા જેવો બીજો કોઈ મૂર્ખ બતા. બહુ સારી આપ, આ જ માંગણી ભગવાનને લિસ્ટ આ જ પકડાવો. કોઈ મંદિરમાં જઈને એમ નથી કીધું બસ ભગવાન તને મળવા આવ્યો, તારા માટે પ્રેમ છે એટલે આવ્યો, તે મને ઘણું આપ્યું આભાર વ્યક્ત કરવા, એવું કોઈ કહેતું જ નથી. આમ તો બહુ આપ્યું પણ ભગવાન થોડું આટલું બાકી છે, હા એ આટલું જ બાકી છે. આ મૂળભૂત ધ્યેય છે. ઇનફેક્ટ દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક ધર્મગુરુઓ, સો કોલ્ડ થિંકર્સ, ક્રાંતિકારી વિચારકો બધા આની જ વાત કરે છે. ફરક એક આ મૂળભૂત છે. જો હિન્દુ તરીકેનું ગૌરવ તમને થવું છે, બોલીએ છે ખરા ગર્વ છે કહું આમ હિન્દુ હોય, ગૌરવ વસ્તુ એ છે કે આપણા વેદે સ્પષ્ટ કહ્યું એક કે સુખ જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. બીજું જે બધા ધર્મોને સંપ્રદાયો છે વૈદિક સનાતન ધર્મ સિવાય, એને અવલંબિત આપણા દેશના કેટલાય મૂર્તિ પૂજક વાળા ધર્મ સંપ્રદાયો છે, બધા એવો પ્રોમિસ કરે છે કે ત્યાં જાહો ને એટલે સુખી થાવ, અહીં સુખ નથી ધામમાં જશો તમે. અને પાછું ધામમાં જાઓ ત્યારે તમને લેવા ચાર્ટર્ડ પ્લેન આવશે, અને ઘણા માટે તો સાક્ષાત પ્રેસિડેન્ટ ધામના ઠાકોરજી પોતે આવે છે, બધી કથાઓ વારી હાલતી હોય, અને ત્યાં સુખ છે. કોઈ એમ કહે કે ત્યાં જ દુઃખ છે તો કોઈને એ સંપ્રદાયમાં રસ નથી, કોઈને સ્વામીજીમાં રસ નથી. કોઈ એમ કહે કે તમે અમારામાં આવી જાઓ અને મર્યા પછી ન્યા તમને હન્ટર વાળી થાય, કચ્છના રણ જેવું રણમાં તમારો જન્મ થાય, તો કોઈને રસ નથી. માત્ર ને માત્ર આપણા વેદ, માત્ર ને માત્ર આપણા ઉપનિષદ, માત્ર ને માત્ર આપણી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે પૂર્ણ સુખ માટે ક્યાંય જવાનું નથી, રાઈટ નાઉ એન્ડ હિયર ઓનલી. જ્યાં છો ત્યાં, જેવા છો તેવા તમે પૂર્ણ સુખ સ્વરૂપ છો. મોક્ષ મેળવવાનો નથી, મોક્ષ જાણવાની વસ્તુ છે. પૂર્ણતા પ્રાપ્ત નથી કરવાની, જે મારું સ્વરૂપ છે. અને ભગવાન તો ત્યાં સુધી કહે છે અપિચ્છેદસી સુદુરાચારઃ. મહાનમાં મહાન પાપી હોય, એનાથી બીજો મોટો પાપી કોઈ ના હોય તોય સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજિનમ સંતરિષ્યતિ. જ્ઞાનરૂપી તરાપમાંથી આખો સંસાર પાર થઈ જશે. અને એ ક્ષમતા માત્ર મનુષ્યમાં છે, અને એનો રસ્તો ભગવદ્ ગીતાએ બતાવ્યો છે. માનવ જીવનની સફળતા અથવા તો જીવ માત્રની સફળતા, જીવનું સાફલ્ય ક્યાં થશે તો કે ભગવદ્ ગીતા ભણીને એમાં આપેલો ઉપદેશ આત્મસાત કરો, ત્યારે ક્લાસ ભરો સ્વામીજી તો જીવન સફળ થાય. અને એ સફળતા જો, એનું પ્રમાણ જો, અર્જુન કેવો ભક્ત હશે ભગવાનનો કલ્પના કરો. નરસિંહ ને મીરા ને તુલસીદાસ ને એવા કેવા ભગત કેટલાય થઈ ગયા ભક્તો કે જેને ભગવાનના પરચા મળ્યા. પેલો કેવો ભક્ત હશે
મહાભારતમાં બે વાર શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખે કહે છે કે હું તો પાંડવોનો સેવક છું. કેવો ભક્ત છે કે જેના સેવક કૃષ્ણ છે, અને પાંડવો પ્રત્યે કેવો પ્રેમ અને સેવકપણું હશે કે પાંડવની પત્નીના સેન્ડલ એમણે ઉપાડ્યા દ્રૌપદી. મહાભારતમાં વર્ણન છે કે જ્યારે ભીષ્મ પિતામહે પેલા 5 બાણ રાખ્યા હતા અને પ્રતિજ્ઞા લીધી હતી કાલે આ લોકોના વારા. રોજ સવારે ભીષ્મ પિતામહ ધ્યાનમાં બેસે અને ભાનુમતી રોજ સવારે દુર્યોધનની પત્ની આશીર્વાદ લેવા જાય, આંખ ખોલે પહેલા પહોંચી જાય. જે દિવસે 5 બાણ રાખ્યા, બિદ્દળે કૃષ્ણએ કહ્યું દ્રૌપદીને, હાલ તું હવારે ભેગી. કૃષ્ણ દ્રૌપદીને લઈને નીકળ્યા અને એવો ખેલ પાડ્યો કે ભાનુમતી મોડી પડી. આ લઈને ગયા. દ્રૌપદી એ જમાનામાં લાકડાના સેન્ડલ પહેરતી હતી અને એટલે અવાજ આવે. આજકાલ ઘણી બહેનો એવા એડી વાળા પહેરતી હોય છે ને, મને એમ થાય કે ડાઇનિંગ ટેબલ નો પાયો ખોડી દીધો છે કે હું નીચે ખટક ખટક હાલે. અવાજ આવતો હતો ખટાક ખટાક ખટાક. કૃષ્ણ ભગવાન કહે છે દ્રૌપદી ચપ્પલ કાઢ, અને એમણે બગલમાં નાખ્યા એને લઈ ગયા ત્યાં. ભીષ્મ પિતા મેં આંખો ખોલ્યા વગર રોજની જેમ કહી દીધું અખંડ સૌભાગ્યવતી બના. અને પછી પેલી કે પિતામહ આભાર, આંખો ખોલી તા રોંગ નંબર ડાયલ થઈ ગયો તો. ભીષ્મ પિતામહ કેવા ભક્ત છે કે જેના માટે વિષ્ણુ સહસ્ત્રમાં જે એક વેદનો પંચમ વેદની ઉપમા મળી મહાભારત. ભીષ્મ પિતામહ કૃષ્ણને કહે છે વાસુદેવ જરા હાથ તો છૂટા કરો. ત્યારે ઓલું નીકળ્યું નીચેથી એની જૂતીઓ. આવો અર્જુન ભક્ત હતો જેના ભગવાન સારથી હતા. શુદ્ધ ગુજરાતીમાં અને કાઠિયાવાડી ભાષામાં સારથી શબ્દનો અર્થ છે ડ્રાઈવર. યુદ્ધ ભૂમિમાં ડ્રાઈવર હતો. પ્લેઝર રાઈડમાં નહોતો કે હાલ ફરવા જઈએ હું ડ્રાઈવ કરું, તારી નવી ગાડી છે તેમ પ્રદીપતાનજી કરે ને એમ, ચાલ હું તારો ડ્રાઈવર. પોતે સર્ટિફિકેટ આપે છે ભક્તો સિમે સખા ચેતી, પાંડવોનો હું દાસ છું એવો કર્ણને લાલચ આપે છે. એટલું જ નહીં, આખી દુનિયામાં જગજાહેર છે કે પાંડવોમાં અર્જુન પ્રત્યે પક્ષપાત હતો. પોતાની બેન સુભદ્રાને ભગાડવામાં પાછલે બારણે મદદ કરી, એના સાળા બન્યા, સર્ટિફિકેટ આપ્યું. તો પણ ભગવાને જ્યારે એને કહ્યું યચ્છ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રુહિ તન્મે, ભગવાને કોઈ કથા ના કહી, ભજન ના કરાયા, કહ્યું ગીતાનો ઉપદેશ ભણ તો મોક્ષ થશે. છેવટે ઉદ્ધવ ગીતા ઉદ્ધવજીને મોકલીને ગોપીઓને ઉપદેશ અપાવડાવે છે. જીવન સાફલ્ય આત્મવિદ્યાથી છે. નારદજી પોતે કહે છે સોહમ ભગવત શોચામી શોકસ્ય પરમ પારમ તારયતુ મે, અને હું કોણ છું. ઋગ્વેદ તો પોતાનું લિસ્ટ આપે છે, આઈ એમ અ મેન ઓફ એકમ્પ્લિશમેન્ટ. એ હજુ દૂર નથી થયો શોક. મહદભ્યા ભવદભ્ય શ્રુતમ હેતત મયા તરતી શોકમ આત્મવિદ્યા. આત્મજ્ઞાન થાય એ વ્યક્તિ દુઃખને પાર પામી જાય છે, એ જીવન સાફલ્ય છે. પણ એ નિશ્ચિત કરવા માટે કે આ ધ્યેય છે ને મારે આ જ જોઈએ છે, જેને ગીતાજીની ભાષામાં કહીએ તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ કેળવવા માટે, શાસ્ત્રની ભાષામાં કહીએ તો મોક્ષેચ્છા કેળવવા માટે, વ્યવહારિક સફળતા પણ પ્રાપ્ત કરવી આવશ્યક છે. જીવનમાં જુદા જુદા ક્ષેત્રોની અંદર માણસે સફળ થવું આવશ્યક છે. પેલા શિયાળની જેમ દ્રાક્ષ ખાટી છે કહીને, ગુજરાતીમાં કહીને શીરો ખાવા શ્રાવક થઈ જવું, એમાં જીવન સફળ ન થાય.
વ્યવહારની અંદર સફળતા મેળવવા શું કરવું જોઈએ? મેં કહ્યું તેમ સફળતાની કોઈ સર્વસામાન્ય વ્યાખ્યા નથી, સફળતાની કોઈ સર્વ સ્વીકૃત વ્યાખ્યા નથી, અને કદાચ હોય તો એ સર્વકાળે આપી શકાય એવી વ્યાખ્યા નથી. સર્વ સ્વીકૃત વ્યાખ્યા કદાચ એક તમે આપી શકો એ છે, હું જે ઈચ્છું છું, જે મારું ધ્યેય છે, જે મારું પ્રાપ્તવ્ય છે, જે મારું ગંતવ્ય છે, એ મને પ્રાપ્ત થાય તો હું સફળ, એવું કહી શકાય. ઇફ આઈ અચીવ માય ગોલ આઈ એમ સક્સેસફુલ, દેટ્સ ઓકે. પરંતુ તકલીફ માણસની એ છે કે પ્રતિ ક્ષણ નવા ગોલ આવે છે ને જૂના જતા રહે છે. દરેક ઉંમર પ્રમાણે, અવસ્થા પ્રમાણે, સ્થાન પ્રમાણે, સંદર્ભ પ્રમાણે, આપણી આસપાસના વાતાવરણ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે આપણા ધ્યેય નિરંતર બદલાતા રહે છે. એક મેં કહું, નાનપણમાં આપણું ધ્યેય હોય કે લખોટીઓ જીતવી કે બે ચાર રમકડા મેળવવા, એ ધ્યેય હવે રહેતું નથી. 24-25 વર્ષની ઉંમરે, 25 વર્ષની ઉંમરે એ જે ધ્યેય, એનાથી ત્રીજું ધ્યેય 30 વર્ષે છે, 35 વર્ષે છે, 50, નિરંતર બદલાય છે. રોજ નવા ધ્યેય મગજમાં આવે છે, રોજ નવું કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એટલે આ મળે તો સફળ એવું સર્વસામાન્ય તમે કહી શકો નહીં. અને સંસારમાં જુઓ તો વિરોધાભાસી ધ્યેય જોવા મળે છે. અહીંયા જે હોય એને એમ થાય કે અમેરિકા જઈએ, યુરોપ જઈએ, લંડન જઈએ, ન્યા હોય એને એમ થાય કે દેશમાં પાછા આવી, એક સ્થાનથી બીજા સ્થાને જવાનું, એક વસ્તુ મેળવીને આપણે કહીએ સફળ છે, પણ બીજાને એ વસ્તુ કાઢી નાખવી છે. એટલે તો સેકન્ડ હેન્ડ સેલ ચાલે છે. પોતે શોખથી ગાડી લઈ આવ્યા હોય, 6 મહિના પછી ક્યાં વેચવી છે મારે નથી જોતી, એ ગાડી મળે તો હું સફળ, પણ આજે ગાડી કાઢી નાખવી છે. અને એનાથી વધારે તમે કદાચ કહી શકો, સ્વામીજી બહુ પૈસા આવી જાય ને એટલે સફળ થઈ છે. આપણે ઝુકરબર્ગ કે બિલ ગેટ્સ એવું કંઈક ના બની શકીએ તો મુકાભાઈ બનીએ, આપણે અદાણી બનીએ કે આપણે એટલું ના બનીએ તો 100-200 કરોડ આવી જાય ને તો આપણે સફળ, એવું આજે લાગે છે. જ્યારે 100 રૂપિયા નહોતા ને ત્યારે એવું થતું હતું 100 આવે એટલે સફળ, પછી 1000 આવવા માંડ્યા ને ત્યારે એમ થાય કે 10,000 આવે એટલે સફળ, 10,000 આવે ને પછી એમ થાય કે 1,00,000 આવે એટલે સફળ. પૈસાનું લક્ષણ એવું છે, યમરાજા કઠોપનિષદમાં સરસ એક વાક્ય કહે છે નચિકેતા, કે હિરણ્ય પશુમ અશ્વાન વૃણીશ, લઈ જા જેટલા હાથી ઘોડા વગેરે જોઈએ તે, જેટલા ભોગ જોઈએ લઈ જા. જો એક સમજો, યમલોકમાં દુઃખ ને યાતના છે, યમરાજાના મહેલમાં તો સુખ જ છે, બાંગ્લાદેશના પ્રેસિડેન્ટમાં કઈ તકલીફ ના હોય, ઇમરાન ખાનના મહેલમાં તો બધું ટનાટન જ હોય, ભલે પાકિસ્તાન ભીખ માંગતું હોય, એની પાસે બધા જ ભોગ છે યમરાજા પાસે. જો બુદ્ધિશાળી કેવો છે નચિકેતા, યમરાજા એને સ્વર્ગની અપ્સરાઓ બતાવે છે, ઇમારામાં સતુર્યાસ આભિર માત મત પ્રતાભિ પરિચારયસ્વ સરથા સતુર્યા, આ બધી અપ્સરાઓ એના વાજિંત્રો રથના સાધનો બધા સાથે લઈ જા. એ લઈ તો જાય, પેલી સેવા કરાવડાવે તો કે ના ના ના, આભિ મત પ્રતાભિ આત્માનમ પરિચારયસ્વ, આ તારી સેવા કરશ, અહીંના જે ભોગ તારે જોઈએ તું લઈ જા, પણ તું આ વિદ્યા મને ન પૂછ. બોલો નચિકેતા કે જે ઉભા રહ્યો, તમે શું કહ્યું? તમે બધા સ્વર્ગના ભોગ મને આપવા તૈયાર છો, પણ આ વિદ્યા તમારે નથી આપવી? એનો અર્થ એવો થયો કે પેલી વિદ્યા મહાન છે માટે એ જ આવવા દો, આ નથી જોતું આપણે. એમાં એને લાલચ આપે છે
હસ્તી પશુન અશ્વન હિરણ્યમ યાવદ ઈચ્છસી ત્વમ, જેટલું જો એટલું લઈ જા. એક સરસ વાક્ય નચિકેતા કહે છે એના જવાબમાં, ન વિત્તેન તર્પણીયો મનુષ્યઃ, ગમે એટલા પૈસા આવે માણસને તૃપ્તિ નથી થતી, માણસને સંતોષ નથી થતો. શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે, વિત્ત લાભ કદાચિત અપી કસ્યચિત અપી તૃપ્તિ કરહ ન દ્રષ્ટા. ગમે એટલા પૈસા આવે તો હંમેશા એમ થાય, જેને પેલી પેપ્સી કોલાની જાહેરાત આવતી હતી ને, એ દિલ માંગે મોર, હજુ વધુ જોઈએ જ. ગમે એટલા ભોગ આવે, થોડો વખત થાય ને એમ થાય કે હવે નવી વસ્તુ મારે મેળવી છે. સફળતાની નિરપેક્ષ વ્યાખ્યા નથી. મને એની સામે વાંધો નથી, તમારી જે સફળતાની વ્યાખ્યા હોય એ તમે રાખો અને એના માટે પ્રયત્ન કરો. એની નાનત એના માટે આજકાલ બધા ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો ફૂટી નીકળ્યા છે અને બધા કહે છે કે તમે પાછળ પડો તો થઈ જાય. તો સૌથી પહેલા આ નકારાત્મક વાત નથી, એક સત્ય સમજો. આ વાક્ય તમે સાંભળ્યું હશે, મહાભારતના સિરિયલ પછી બહુ પ્રચલિત થઈ ગયું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત તદા આત્માનમ સૃજામ્યહમ. યદા તદા કાલ વાચીશ, સમય ભગવાન કહે છે અવતારનો. અવતારનું પ્રયોજન ભગવાન પછીના શ્લોકમાં કહે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન કહે છે સાધુઓની રક્ષા કરવા માટે, ધર્મનિષ્ઠોની રક્ષા કરવા માટે, નૈતિક કર્તવ્યપરાયણ પુરુષોની રક્ષા કરવા માટે, દુરાચારીઓ અનૈતિકતાનો નાશ કરવા માટે અને સમાજમાં ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરું છું. આ ત્રણ જ પ્રયોજન જો હોય તો ભગવાન કોઈ પણ રૂપે આવી શકે છે. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ બધું તમે સાંભળશો આદરણીય શ્યામભાઈ પાસેથી. પણ જ્યારે મનુષ્ય રૂપે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એના બીજા બે પ્રયોજન છે. એક પ્રયોજન છે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવી. કથામાં સાંભળીએ ને આપણે, મનુ ને શત્રુપાએ ભગવાનને કહ્યું તમારા જેવો દીકરો આપો, એટલે આવતા જન્મે ભગવાન બાળક બન્યા. ગોપીઓ ગોવાળો બધાને મિત્ર રૂપે જોઈતા હતો એટલે ભગવાન મિત્ર બન્યા. કથામાં આવશે વાત બલિની બહેન, એ જુદું કઈક બનીને આવી, કેમ, એણે એવી ઈચ્છા કરી હતી. ભક્તોની ઈચ્છા પૂર્તિ કરે. અને છેલ્લું પ્રયોજન જે ખરેખર આપણા માટે પહેલું છે, જે સફળતા ઈચ્છતી વ્યક્તિએ યાદ રાખવા જેવું છે, નકારાત્મક વાત નથી પણ સત્ય છે, એ પ્રયોજન છે મર્ત્યાણામ શિક્ષાર્થાય મર્ત્યવતાર. માણસે કેમ જીવન જીવવું જોઈએ, જીવન પ્રત્યે કેવો અભિગમ કેળવવો જોઈએ, એની શિક્ષા આપવા માટે ભગવાન સાક્ષાત મનુષ્ય રૂપે આવે. સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ જીવન જીવે, જેથી આપણને એક આદર્શ મળે કે આપણે જીવનમાં કેમ જીવવું જોઈએ, શું શીખવાનું છે. અને એ પૂર્ણ રૂપે શીખવાડનાર અવતાર છે રામ. અને એટલા માટે ભારતીય સંસ્કૃતિમાં રામ આપણા આદર્શ છે. આ દેશ, જો બીજું ગૌરવની વાત કહું, દેશનું નામ હતું ધર્મક્ષેત્ર. એટલે પેલો કહે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, ધર્મને વરેલી પ્રજા હતી. આપણું સૂત્ર છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ,
આ શરીર સૌ પ્રથમ ધર્મ પ્રાપ્ત કરવાનું સાધન છે, અને ધર્મનું મૂર્ત સ્વરૂપ રામ છે. રામો વિગ્રહવાન ધર્મ મૂર્ત છે એટલે રામ આદર્શ. કૃષ્ણ પણ એટલે આદર્શ છે, એને જીવીને બતાવ્યું. શું શીખવાનું છે રામ અને કૃષ્ણના જીવનમાંથી જરાક સમજો. કથામાં તમે સાંભળ્યું હશે, ભગવાને મથુરા જયા સુધીમાં એટલા બધા રાક્ષસોને માર્યા છે, અને એવી રીતે માર્યા છે કે એ પોતે પોતાનું સર્વજ્ઞપણું સર્વશક્તિમાનપણું સિદ્ધ કરી દીધું છે. થોડી ઇન બિટવીન ધ લાઇન્સ તમે કથામાં જરાક જુઓ, ગોવર્ધન ધારણ કરવો એ સંભવ નથી. 7 દિવસ શું 7 મિનિટ આમ હાથ રાખો ને દુખવા માંડશે. એનસીસી કરી હશે ને ખબર હશે, પનિશમેન્ટ આપે કે રાઇફલ લઈને રાઉન્ડ મારી આવો. હા, જે ઘેર આવીને ખાવાના માટે હા હા પડે, બાન કેવું પડે, જરા રોટલી મૂકી આપો. અને એ ગોવર્ધન ધારણ કરતી વખતે ભગવાને જ્યોમેટ્રી લઈને નહોતા બેઠા, સેન્ટર ઓફ ગ્રેવિટી કાઢો અને ન્યા આંગળી ખોસો, એ ઉપાડી લીધો. એ સર્વશક્તિમાન ઈશ્વર સિવાય કોણ કરી શકે? 7 દિવસ સુધી પર્વત ધારણ કરી રાખવો, અને એ સર્વજ્ઞ પણ છે. આજે સવારે શ્યામભાઈ બહુ સરસ એક વાત કરી કે વેદના સિદ્ધાંતને કથારૂપે ભાગવતજીમાં પ્રગટ કર્યા છે. એમણે કોઈક મહાત્માને કુરુક્ષેત્રમાં કહ્યું, એમણે બતાવ્યું બ્રહ્માજીને મોહ થયાની કથા છે. વાંસડા ને ગાયો ને ગોવાળો બધા ઉપાડી ગયા બ્રહ્માજી, અને હજુ બ્રહ્મલોકમાં બધાને મૂકીને જેને કે પાર્ક કરીને પોરો ખાય અને નીચે જીવે ત્યાં ડુપ્લિકેટ તૈયાર જ હતા. અને પેલી ઝેરોક્સ મશીનની જાહેરાત હતી, એવું હતું ફાઇન્ડ આઉટ વિચ ઇઝ ધ ઓરિજિનલ. બ્રહ્માજી અસમંજસમાં પડ્યા કે આ મૂળ છે કે અહીં મૂળ છે. અને એ વાછડા ને ગાયો એવી હતી કે પાછી ગઈ ત્યારે એમને ખબર ના પડી ત્યાંના વાછડા ને કે આ મારી માં નથી, ડુપ્લિકેટ છે. અને જે વાછડા ગયા એને ખબર ના પડે માને ત્યાં નહીં, ત્યાં રહેલી કે આ મારો નથી, ડુપ્લિકેટ છે. સંકલ્પ માત્રથી. લાલો તો સૂતો છે, વેદના મંત્રને કથારૂપે કહ્યો. શોકામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ સૃજત. સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી શકે છે ઈશ્વર, અને કરે છે. મહિમ્નમાં તમે શ્લોક ગાઓ છો, કિમી હક કિમ કાય કિમ ઉપાદાન ઉપાદાન મિતિ, કશું જરૂર નથી. સંકલ્પ માત્રથી સૃષ્ટિ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન એમણે કરી બતાવ્યું. બ્રહ્માજીનો મોહ દૂર કરી. એ સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. ઇન્દ્રને મોહ તો એમને ખબર હતી, અને દર છઠ્ઠે દિવસે એમને રાક્ષસો મારવા આવતા હતા. છઠ્ઠી થી શરૂ થયો હતો શકટાસુર. આપણે તો હારું જ આવતા નથી, હવે તો લગભગ આવતા નથી, બાકી આગલા સરકારમાં દર 5 વર્ષે આવતા હતા. એ સ્પેશિયલ રાક્ષસો હતા બધા, હવે તો એનો ના સુરેન્દ્રભાઈએ ઘણાનો કરી નાખ્યો. એ રાક્ષસો, એ કૃષ્ણ સાંભળો ધ્યાનથી, જેનામાં આ સામર્થ્ય હતું એ કૃષ્ણ જરાસંગથી 17 વાર હાર્યા. એને હરાયો જરાસંઘ, અને 18મી વાર પોતે રણ છોડીને ભાગ્યા. અને એકલા નહીં, લોક સ્ટોક એન્ડ બેરલ આખું ગામ લઈને ભાગ્યા. ખબર હતી કે હું જઈશ તો મારા પછી આ લોકોને મારશ. કેવું લોજિસ્ટિક્સ તૈયાર કર્યું હશે ને પેલાને ખબર ન પડે એમ. અને ભાગ્યા ક્યાં? છેક મથુરાથી દ્વારકામાં આવીને ભરાણા. એ જમાના જયારે પેપ્સી કોલા અને પેલા બાલાજીના પેકેટ નહોતા મળતા, પાણીની બોટલો નહોતી મળતી, પાર્કિંગની રસ્તાઓ પેટ્રોલ પંપ નહોતા, બળદગાડા લઈને ભાઈ બહેનો અને છોકરા લઈને નાઠા. શાસ્ત્રમાં કહે છે
ખુદ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સ્વમાની ક્ષત્રિય માટે અપકીર્તિ અને રણમાંથી ભાગી જવું મરણ કરતા વધારે ખરાબ દુઃખ થાય છે. સંભાવિતસ્ય ચાપ કીર્તિ મરણાદ અતિરિચ્યતે. ક્ષત્રિય કોઈ હોય એને આપણે કહે તું તો બાયલો છું, આગળ બોલવા માટે રાહ નહીં જુએ, તમને પૂરા કરશે. અને આજે આપણે પાછા ગાઈએ રણ છોડે રાય કી જય, ભુજમાં બધાને ફૂલેકા ફેરવીને ભાગી ગયા હોય લંડનમાં, અને ત્યાં ચાર રસ્તે ભેગા થઈને આપણે બોલીએ ભુજ છોડે રાય કી જય, રણ છોડે રાય ની જય બોલીને આપણે એનું અપમાન કરીએ છીએ કે શું કરીએ મન નથી ખબર. એને રણ શેના માટે છોડ્યું ખબર છે? બે વસ્તુ શીખો જીવનમાં સફળ થવા માટે. મર્ત્યાણામ શિક્ષાર્થાય, માણસને ભગવાને બુદ્ધિ આપી છે, કર્તૃત્વ આપ્યું છે. પાણિનીમાં સૂત્ર છે સ્વતંત્ર કરતા, સ્વતંત્ર છે. માણસની એક વિશેષતા એ છે કે એક વાર નક્કી કરી લે કે નથી કરવું તો એને કોઈ બદલી ના શકે, અને એક વાર નક્કી કરી નાખે કરવું છે એને કોઈ રોકી ના શકે. એનો ક્લાસિક એક્ઝામ્પલ ફરી કૃષ્ણ છે, જેની વાંસળીના સૂરમાં આખું વૃંદાવન મોહ પામી જતું હતું. વાંસળા દૂધ પીતા ભૂલી જતા હતા, ગાયો ભાન ભૂલી જતી હતી, ગોપીઓ ભાન ભૂલી જતી હતી, બધા દોડતા હતા. એ લાલો દુર્યોધનને સમજાવવા ગયો, કાંઈ કામ ના આવ્યો. પેલા ના પાડી દીધી, હું તો લડીશ જ. કૃષ્ણ ભગવાન જેને કહીને ફેલ ગયા, તો તમે કોક દાડો ફેલ જાઓ, તૈયારી રાખજો. આ પહેલી શીખ છે. હું એટલા માટે ખાસ કહું છું કે આજકાલ નાની નાની નિષ્ફળતામાં બધા હચમચી જાય છે. છાપામાં વાંચીએ ત્યારે મને એમ થાય કે આને શું કહેવું, અંદરથી કેટલા ખોખલા છે. પિયર જવાની ના પાડી એટલે કુ આમ ઠેકડો માર્યો. અલા ભાઈ, હવે તારે ઠેકડો મારે કે ઓલન ધક્કો મરાય? કુવાની પિયર જવા ના પડે તો એને કાઢતું ઘરમાંથી, બા તારે બાન બોલાવી લે, પણ હું મરી જાઉં? માર્ક ખરાબ ગયું પેપર અને આપઘાત કરી નાખ, અરે સો વોટ. ફેલિયર્સ વિલકમ. મનુષ્ય જીવનની વ્યાખ્યા છે સુખ દુઃખ ભોગ આયતનમ. નિષ્ફળતા આવશે જ, ખુદ કૃષ્ણએ સ્વીકારી છે. એણે રણ મેદાન છોડીને જવું પડ્યું છે. નિષ્ફળતાને અપનાવતા શીખો. હું બહુ વિનમ્રતા સાથે તમને કહીને જાગૃતિ આપવા કહું છું. આજકાલ આ જેટલા મોટિવેશનલ સ્પીકરો બધા બડબડ કરે છે કે ધારો એ થઈ શકે, ધારો એ થઈ શકે, એલા ભાઈ નથી થતું આ છે ને. એટલે આપણે ધારી, હાલો નરેન્દ્ર મોદીને ખસેડીને બેસી જવું, જવાય ત્યાં. ભુજ મ્યુનિસિપાલિટીના પ્રમુખે નહીં બને તમારા, એ નથી થતું બધું. નિષ્ફળતા આવે, સ્વીકારો. આપણે આપણી એના માટે કારણો પછી હું ચર્ચા કરીશ, પણ નિષ્ફળતા બધાના જીવનમાં આવશે. ધારો એ નથી થતું, આ તો હિન્દી પિક્ચર જેવું છે. આ છે ને, આ હિન્દી પિક્ચર હું ભણતો હતો ત્યારે મને તો સમજાતા નહોતા, તો મને બધું વાહિયાત લાગે. એક તો હિન્દી પિક્ચરોની સ્ટોરી છેલ્લા 50 વર્ષથી હું જાણું છું ત્યાં સુધી એક જ છે, હીરો હિરોઈન મિલન, ગાવન ગાયન ગાવાનું, પ્રેમ કરવાનો, વિલનની એન્ટ્રી પડવાની, ઢીસુમ ઢીસુમ મિલન, જનગણ મન, પૂરું થઈ ગયું, આટલું જ છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં અંદર. અને પાછા ગાયન ગાવા માટે બગીચામાં જવાનું, અને ઓલીની વાહે ઓલો દોડે અને ઓલો એને પકડી ના શકે. લ્યો, આવું થાય કોઈ? મને ત્યારે થતું હતું આ બધી વાહિયાત વાતો, હું કેમ પૈસા ખર્ચવા આપણે, એટલે હું ત્યારે નહોતો જોતો. અને પાછો છેલ્લે હીરો વિલનને મારવા જાય તો વિલન, આજકાલ તો પછી એવું બધું બતાવે કે વિલનની સામે 50 ગુંડા બેઠા હોય, અમે ગગાસીમાં હોય ને એક નીચે હોય ને બધા AK-56 લઈને જ ઊભા હોય, અને આ મારો બેટો એક ઠોઠિયું રિવોલ્વર લઈને જાય,
આમ ડિશમ આમ કરે એટલે પેલો વિંધાઈ જાય, ટિશમ પેલો વિંધાઈ જાય. એટલે જાને ભાઈ કાશ્મીરમાં આતંકવાદી, ઓલો સંજય દત્ત પકડાયો, આવું બધું કરતો હતો કોર્ટમાં, ધ્રુસકન ધ્રુસકન રડ્યો હતો જે આવો માચો બંધીને ફરતો હતો. પિક્ચરમાં અવાસ્તવિક જ બતાવે. અને આજે નવું શરૂ થયું, અમારા જમાનામાં નહોતું. પ્રેમ શરૂ કરે ને એટલે ગાયન છેડવાનું, પછી જેવો હીરો કડી છોડે ને એટલે બાકીના 25 જમીનમાંથી ફૂટી નીકળે છોકરાઓ, અને પેલી હામે જવાબ આપે એમાં બીજી 25 ફૂટી નીકળે. બધા યુનિફોર્મમાં, આ બે નમૂના જ ફ્રી ડ્રેસમાં હોય. એટલે આ ભાઈ પ્રેમ કરતા હોય તો એકલા મુકાય, બધા ભેગા ન જવાય, ઊભા કરે. હવે મારો કહેવાનો મુદ્દો આ છે કે આ જે બીજા 25 છે ને એ પણ હીરો બનવા જ આવ્યા હતા, અને જે પેલી 25 છે ને એ હીરો બનવા આવી હતી પણ એક્સ્ટ્રા લટકી પડી. બધાને નથી મળતી સફળતા, દરેક પગથિયે દરેક જગ્યાએ સફળતા મળતી નથી. નિષ્ફળતાને પચાવતા શીખો, આ સફળતાનો પહેલો મંત્ર. ખબર નહીં આજકાલ એવું શિક્ષણ ને એવું વાતાવરણ છે, જોકે થોડું કારણ જવાબદાર એ પણ, જો ઓછા છોકરા થઈ ગયા, બહુ પૈસા થઈ ગયા. એક બાળકને 6 મા બાપ હોય છે, પેલો એકનો એક, પેલી એકની એક, એટલે નાના નાની દાદા દાદી પાછા સોસાયટીમાં જ લંગસ નાખ્યા હોય. એટલે 6 મા બાપ હોય એટલે છોકરો જે ઈચ્છે ને મળતું હોય. નાની કોઈ પણ વસ્તુ ન ગમતી થાય પછી ગયું. અમે જયારે, હવે તો મને સમય નથી છેલ્લા 20 વર્ષથી, પેલા અમે બાળકોનો આખો પ્રોગ્રામ મેં ચલાવ્યો હતો. અમારી ત્યાં એક સ્કૂલ છે, SNK સ્કૂલ, સુરતમાં રિલાયન્સની, એલેમ્બિક, બધા લોકોનું એજ્યુકેશનનું આખું સિસ્ટમ સિલેબસ હતું 3જા ધોરણથી 12મા ધોરણ સુધી. દર વર્ષે 5000 છોકરા 5-5 દિવસની શિબિર કરતા હતા. સવાર 5:30 અમે શિબિર શરૂ, હું તમને 2000ની આસપાસની વાત કરું છું, આજે તો એનાથી વધારે પ્રોબ્લેમ છે. 5:30 શિબિર શરૂ થાય, આજે 5 વાગ્યા સુધી હું પદુડીઓ કઢાવ, પછી રમવાનું હોય એટલે ક્રિકેટ રમે. આપણા ભારતની એક વિશેષતા એ છે કે ગુજરાતી બધાને નામ પડ્યા હોય, પેલો સચિનિયો, પેલો જોંટીડો, આ ધોનીડો, ધોની ના કે ધોનીડો, સચિનિયો, એવું બધું હતું. સચિનિયો બેટિંગમાં હતો અને જોંટીડો ત્યારે જોંટી રોડ ફિલ્ડિંગમાં હતો. નાના છોકરા 3જા ધોરણના હતા અમારે ત્યાં, એ લોકોને ફટકા જ મારતા આવડે. છેલ્લા બોલે જીતવા માટે 1 રન કરવાનો હતો, અને જોંટીડાની ટીમે બેટ બોલિંગ કરી અને સચિનિયાએ જે બેટ ફેરવ્યું, જોંટીડા પાસે કેચ ગયો, જોંટીડાથી કેચ છૂટી ગયો અને આને રન લઈ લીધો અને ટીમ જીતી ગઈ. ઓ કરતા બધા ખુશ થઈ ગયા, હાલ હવે રૂમમાં જાઓ, નાઈ ધોઈને જમવા આવો. બધા ગયા રોજના ક્રમ પ્રમાણે, જમવા આવ્યા તો મને જોંટીડો દેખાય નહીં. મેં કહું ભાઈ આ જોંટીડો ક્યાં, એનો મૂડ ખરાબ થઈ ગયો છે. મેં કહું બોલાય, આવવા ના પાડે છે. મેં કહું કે મેં આ કહ્યું છે, પછી હાજર કર. મેં કહું કોર્ટ જોંટીડો આવ્યો. મેં કહું હું વાંધો જ ભાઈ, તો કે કેચ છૂટી ગયો ને એટલે મારે ખાવું નથી. મને મારા મોઢામાંથી નીકળી ગયું ત્યારે. મેં કહું કાકા કેચ છૂટવાની ક્યાં દેશ, તારે ચડ્ડી ન છૂટી જાય એ જો, હવે એ પકડી રાખ ને ઘણું છે. 3જા ધોરણનું ટીન્ટીન એ કેચ છૂટવા માટે આટલું બધું ડિસ્ટર્બ થાય, છૂટશે ભાઈ કેચ? 3જા ધોરણથી આપણે એવું શિક્ષણ સંસ્કાર આપીએ છીએ કે નિષ્ફળતા આવવી જ ન જોઈએ. શા માટે? ભગવાને રણ છોડીને જવું પડ્યું. એક સગું એવું મળશે જ કે જે કહ્યું નહીં માને, એ આડું જ આલશે. રસ્તામાં ટ્રાફિકમાં ભેંસ બેઠી હોય એમ તો સ્વીકારો નિષ્ફળતાને, અને જ્યારે સ્વીકારશો ત્યારે નિષ્ફળતામાંથી શીખશો. અમારા ગુરુજી એક બહુ સરસ વાત કહેતા હતા, ઇંગ્લિશમાં એક કહેવત છે, એક્સપિરિયન્સ મેક્સ ધ પર્સન વાઇઝર.
અનુભવ માણસને ડાયો બનાવે છે. સ્વામીજી કહે છે એવું જરાય જરૂરી નથી. ત્યારે એવું કહેતા હતા, મને સમજાતું નહોતું, હવે મને સમજાયું. રાહુલ ગાંધીને જોયા પછી અનુભવથી ડાપણ આવતું નથી, એક્સપિરિયન્સ. સ્વામીજી સુધારતા હતા, એક્સપિરિયન્સ કેન મેક યુ વાઇઝર પ્રોવાઇડેડ યુ લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ. અનુભવ તમને ડાયા તો જ બનાવે જો તમે અનુભવમાંથી શીખો અને સુધરો. નિષ્ફળતાઓ આપણને સુધારવા માટે છે, નિષ્ફળતાઓ આપણને શીખવાડવા માટે છે, એ અભિગમ સફળતાનો મંત્ર છે. બરાબર આ બોક્સિંગ જેવું છે, કુસ્તીની મેચ હોય તમે જોતા હશો, WWF ની ટીવીમાં બતાવે છે પહેલવાનો. જે પહેલવાન વર્લ્ડ ચેમ્પિયન હોય એ પણ કુસ્તીમાં ભોંયતો પડ્યો જ હોય, એને એવી પડી હોય અને ખૂબ દુખતું હોય, તો પેલો રેફરી ગણે 1 2 3 એ 10 પહેલા ઊભો થાય, એટલે સફળ છે. અને નિષ્ફળ એ ગયો છે જે ઊભો ના થયો એ નિષ્ફળ ગયો છે. જીવનમાં નાનપણથી એવું છે, દરેક બાળક ચાલતા શીખે છે તો 25 વાર પડશે, અને બાળક પડે ત્યારે એને ઊભા થવું જ નથી હોતું, એ કરીને આજુબાજુમાં રાહ જોતું હોય છે. એની માને ખૂબ વાલો હશે તોય માં કહે છે, જોજો કીડી મરી ગઈ, ઊભો થા ઊભો થા ઊભો થા. એ ઊભો થયો અને ફરી ચાલ્યો માટે ચાલતા શીખ્યો. નિષ્ફળતા અપનાવો મીન્સ આ યાદ રાખો, નિષ્ફળતા મારા શીખવા માટે અને ભવિષ્યની સફળતા માટે છે. એમાંથી શીખવાનું શું છે એ વિચાર કરીને મારી જાતને સુધારું તો જીવનમાં સફળ થશે. કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મહાપુરુષની તમે બાયોગ્રાફી વાંચો, સ્ટીવ જોબ્સની હોય કે ઝુકરબર્ગની હોય કે સ્ટીફન હોકિન્સની હોય કે માઇક્રોસોફ્ટના ચેરમેનની, જેની તમે વાંચશો, એ લોકો જેને ગુજરાતીમાં ઊંધે કાંઈ પડ્યા છે, એટલી નિષ્ફળતા એમને આવી છે. પણ દરેક નિષ્ફળતામાં શીખ્યા અને પોતાની જાતને એમણે બેઠી કરી, એટલે ભગવાન ગીતાજીમાં કહે છે, ઉદ્ધરે આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. તમે તમારી જાતનો ઉદ્ધાર કરો, એ બળ બહારથી નહીં પ્રાપ્ત થાય, અંદરથી કાઢવું પડશે, જેને શાસ્ત્રમાં ધૃતિ કહે છે, જેને આપણા શાસ્ત્રમાં અષ્ટવિધ લક્ષ્મીમાંની એક લક્ષ્મી કહી છે, ધનલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, પછી આવે છે ધૈર્ય લક્ષ્મી. એ લક્ષ્મી છે. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય, મારી ઇન્દ્રિયો, મારું શરીર, મારી ક્ષમતાને ભેગી રાખીને એમાંથી મારી જાતને બેઠી કરી શકું, એ ક્ષમતા સફળતાનો પાયો છે. ધૈર્ય હોવું જરૂરી છે. અને માટે કહું, તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા દુશ્મન છો. તમે એટલે તમારું મન જ તમારું મિત્ર અને દુશ્મન છે. ખુદ હનુમાનજી જેની આપણે પૂજા કરીએ છીએ, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ ક્લેશ વિકાર, સર્વ વિકારો સર્વ ક્લેશને હરનાર હનુમાનજીના જીવનમાં પણ એના મને એમને દગો દીધેલો છે. વાલ્મીકી રામાયણ તમે વાંચો, સીતાજીને શોધવા ગયા ભગવાનની આજ્ઞા પ્રમાણે, લંકામાં ક્યાંય ના મળ્યું, એટલે રાત્રિના સમયે હનુમાનજી રાવણના અંતઃપુરમાં પ્રવેશ કરે છે. અંતઃપુરમાં પ્રવેશ કર્યા પછી કેટલી સ્ત્રી અપહૃત કરેલી જેમ તેમ અવસ્થામાં સૂતી છે, છેવટે અંતઃપુરના અંદર જાય છે ને ત્યારે મંદોદરીને સૂતેલી જુએ છે. અષ્ટ સતીમાં મંદોદરીને પૂજા કરાય છે, એવી પવિત્ર અને દિવ્ય બાઈ હતી. એ મંદોદરીને જોઈને હનુમાનજીને લાગ્યું કે આ જ સીતા હોવી જોઈએ, આવી કાંતિવાળી. એ જમાનામાં મોબાઈલ નહોતા, એ તો રામજીએ સીતાજીનો ફોટો વોટ્સએપ કરીને દીધો હોત કે આ સીતાજી છે, તું આને ગોતજે. જનરલ વર્ણન આપ્યું હતું. હનુમાનજી ખુશ થઈ જાય,
વાલ્મીકીજી લખે છે કે વાંદરા જેવી ચેષ્ટા કરવા મળે, ઉપર કૂદવા મળે, ઠેકડા મારવા મળ્યા, ગલગોટિયા ખાવા મળ્યા. પછી થોડી વાર પછી હર્ષોલ્લાસ સમ્યો ત્યારે બાજુમાં રાવણને સૂતો જોયો, ત્યારે થયું કે આ સીતા ન હોય, કોઈ દિવસ ન હોય. હવે કોઈ જગ્યા બાકી નથી સીતાજીને શોધવાની, હવે હું ક્યાં જાઉં? જો ત્યાંથી મન એનું ખેલ પાડે છે, સીતા મને મળશે જ નહીં, સીતા છે જ નહીં, પાછો જઈને હું કેમ સમાચાર આપીશ? બધામાંથી રામ ભગવાન રામે મારા પર વિશ્વાસ મૂક્યો તો, મને વીંટી આપી છે, એમને વિશ્વાસ હતો હું શોધીને લાવીશ અને હું જ ના પાડીશ. રામજીને સીતાજી માટે કેટલો બધો પ્રેમ છે, રામજી ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ જશે, સમાચાર સાંભળીને રામ મૂર્છિત થઈ જશે, એટલે લક્ષ્મણજીના પ્રાણ ચાલી જશે. રામને લક્ષ્મણને મરેલા જોશે એટલે સુગ્રીવ પ્રાણ ત્યાગી દેશે, સુગ્રીવ ત્યાગી દેશે એટલે વાલિદને અંગત ત્યાગી દેશે, કેટલા બધા વાનરો મરી જશે, અયોધ્યામાં સમાચાર જશે ત્રણે માતાઓ મરી જશે, નગરજનો મરી જશે. બે કુળનો હું નાશ કરીશ માટે હાલો આપણે આપઘાત કરી લઈએ. હનુમાનજીનું મંચ જે કહ્યું ને, આત્મૈવ રિપુરાત્મનઃ, મન હંમેશા નકારાત્મક કોન્સિક્વન્સીસનો વધારે વિચાર કરે. એમણે પછી નિર્ણય કર્યો, જે થાય તમારો શોધવા છે, અશોક વાટિકામાં ગયા, સીતાજી મળી ગયા. પોતાના મનમાં આવતા નકારાત્મક વિચારો, ભવિષ્યમાં આવતી નિષ્ફળતાની ચિંતાને ખંખીરીને ઊભા થવાની તાકાત કેળવવી એ સફળતાનો પાયો છે. આપણે જ કેળવવું પડશે. અને ગીતાજીની ભાષામાં કહું તો, ઘણા બધા પાપના વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. સૌથી મોટું પાપ ગુરુ હત્યા, બ્રહ્મ હત્યા, ગો હત્યા છે. એનાથી પણ મોટું પાપ છે પોતાની જાતને નકામી ગણવી. ન આત્માનમ અવસાદયેત, હું નકામો છું કે નકામી છું, મારાથી કંઈ થઈ શકે એમ નથી, થવાનું નથી, મારું જીવન નિષ્ફળ ગયું વગેરે વગેરે માનવું, મેં મારા બાપુજીના પૈસા બગાડ્યા, જિંદગી બગાડી, બધું બગાડ્યું, એ માન્યતા પોતાના વિષયની રાખવી એ સૌથી મહાન પાપ છે. એ પાપથી, એ પાપ કરતા બચવું તો તમે જીવનની અંદર વ્યવહારિક સફળતા પ્રાપ્ત કરી શકશો. બાહ્ય સંજોગો સફળતા માટે કેમ સાનુકૂળ કરવા એ થઈ શકશે, એના માટે ભણાવનાર ઘણા મળશે. ઇન્ટરનલ સક્સેસ દેટ ઓનલી બ્રિંગ્સ એક્સટર્નલ સક્સેસ. તમારે જેમ હમણાં કહ્યું ને, પેલું કપલ છે લેહ લદાખ સુધી જઈ આવ્યું ભાઈ બહેન, ત્યાં સુધી જવા માટે રસ્તામાં આવતી મુશ્કેલીઓમાંથી કેમ પાર થવું, એના રસ્તા નીકળશે. પણ સ્કૂટર કે મોટરસાયકલ જ ભંગાર ઠોઠ્યું હશે, 1975નું મોડેલ, તો રાજકોટે નહીં પહોંચે. આપણું મન સ્વસ્થ હશે, આંતરિક રીતે તમે સફળ હશો, તો બાહ્ય સફળતા પ્રાપ્ત કરી શકાશે. અને એ આંતરિક સફળતા પ્રાપ્ત કરવાનો માર્ગ ગીતાજીની ભાષામાં કહ્યું છે યોગ શાસ્ત્ર. ગીતાજીના બે વિષય છે, દરેક અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ, ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા એટલે મૂળભૂત સફળતા, હું આનંદ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવું, અને યોગ શાસ્ત્ર એટલે આંતરિક મનને સ્વસ્થ બનાવવું. મનને સ્વસ્થ બનાવવાનું પહેલું પગથિયું મેં કહ્યું, નિષ્ફળતાને સ્વીકારવી, પચાવવી, એમાંથી શીખવું, અને ક્યારે પણ પોતાની જાત પ્રત્યે હીનતાનો ભાવ ન રાખો, નીચાપણાનો ભાવ ન રાખો. તમે તમારી જાતને હલકી ને નીચી ગણશો તો કોઈ દુનિયા તમને ઊંચી ગણવાની નથી. આપણને વિશ્વાસ હોવો જોઈએ બે વસ્તુ તો. જો તમે ભક્ત હો તો આટલો વિશ્વાસ યાદ રાખો, આ સૃષ્ટિમાં એક ઘાસનું તળખણું પણ નકામું નથી,
प्रत्येक वस्तु सप्रयोजन छे, अने प्रत्येक वस्तु नु सर्जन सर्वज्ञ पूर्ण बुद्धिमान ईश्वरे कर्यु छे, भूल करी ज ना हो। पर्यावरणनी वातो करे ज बधा, मारे एमां थोड़ुं केवुं छे, खरेखर पर्यावरण सुधारवानुं नथी, पर्यावरण बगाड़ता अटको ने एनी मेळे पर्यावरण हारू ज छे। आ कोविडमां तमे जोई लीधुं, शरूआतना दिवसो લોકડાઉન હતું તો પર્યાવરણ સુધરી જ ગયું હતું, સ્વચ્છતા અભિયાન ચલાવવાનું નથી, અસ્વચ્છતા કરતા બંધ થાવ એટલે સ્વચ્છતા જ છે કાકા। પર્યાવરણમાં આજે બિનજરૂરી બગાડ આપણે કરીએ છીએ અટકાવવાનો છે, વસ્તુઓનો વ્યય નિષ્પ્રયોજન કરીએ છીએ બગાડવાનું। સૃષ્ટિમાં કશું જ નિરર્થક નથી, અને હું પણ સપ્રયોજન આવ્યો છું, મારે મારું કઈ પ્રયોજન સિદ્ધ કરવાનું છે। આઈ હેવ માય ઓન સ્લોટ એન્ડ આઈ શુડ વર્ક ટુ ડિસ્કવર દેટ સ્લોટ। એ આંતરિક સ્વસ્થતાનો પહેલો પાયો છે, એ હશો તો બીજી બધી મળશે। અને જે દિવસે તમે શોધી શકશો, અને બીજી વસ્તુ છેલ્લે ઉપસંહારમાં, અત્યારે સમય થઈ ચૂક્યો છે એટલે કહું, તો જે કોઈ ધ્યેય તમે સફળતા માટે મેળવવા ઈચ્છતા હો ને, એ ધ્યેયને પ્રેમ કરતા શીખો। બીજા પાસે છે માટે મારે જોઈએ છે, ના ના આટલું તો કરવું જ પડે એવું નથી, જે તમે કરો એ તમારું પ્રતિક્ષણનું અસ્તિત્વ, તમારા પ્રત્યેક કર્મો, તમારી પ્રત્યેક ચેષ્ટાઓ તમારા જીવનમાં પ્રેમથી ભરેલી હોવી જોઈએ। અને જે કાર્ય, જે ચેષ્ટા, જે પ્રાપ્તિમાં પ્રેમ હશે ને, ત્યાં નિરતિશય ઉત્સાહ અને નવસર્જન હશે। ઉત્સાહ તો જ જીવનમાં આવશે જો તમને તમારા કામ પ્રત્યે પ્રેમ હશે, તમારા ધ્યેય પ્રત્યે પ્રેમ હશે, દેખાદેખીથી નહીં, મને આનંદ છે એનો એ ભાવ હશે। એટલે હું તમને શિક્ષા આપું છું, પ્રેમમાં પડો। આ પાછા બીજા લફરા ના કરતા જુવાની, ગેરજીને કહેતા નહીં, સ્વામીજીએ કહ્યું છે, અલા ભાઈ કામના પ્રેમની વાત છે, કામને પેલાના નથી, જે કરો તે પ્રેમ અને ઉત્સાહથી કરો। અને જો તમે પ્રેમ અને ઉત્સાહથી કરશો તો આ વાક્ય સાચા છે, લાંબે ગાળે સફળતા આવશે। અને તમારી પાસે એનું પ્રજ્વલિત દ્રષ્ટાંત છે સ્વામી પ્રદીપ્તાનંદ, કચ્છની ભૂમિ આમે રણ હતું ને આમે રણ હતું, વેદાંતમાં જગાઓ બહુ છે પણ કોઈ ગીતા ભણાવનાર નથી। પાછા આટલું સુંદર કેન્દ્ર ને આવા સર્વસ આયોજનો જો તમે તમારા કાર્યને પ્રેમથી કરો, માત્ર ફળ મળે ત્યારે મને ઉત્સાહ ને પ્રેમ આવે એવું નથી, મને કરવા માત્રનો પ્રેમ છે। એવરી મોમેન્ટ ટુ મોમેન્ટ માય એક્ઝિસ્ટન્સ ઇઝ ફિલ્ડ વિથ લવ એન્ડ એન્થુઝિયાઝમ એન્ડ હેપીનેસ, આનંદમાંથી પ્રેરાઈને હું કરું છું, નહીં કે આનંદ મેળવવા માટે। આ આંતરિક સ્વસ્થતાની પહેલી નિશાની છે। મેં સફળતાની જ્યારે વ્યાખ્યા પૂછી, લગ્ન શા માટે, તો ઘણાએ જવાબ ન આપ્યો, બધાએ કહું સુખી થવા માટે, એવું કોઈ બોલ્યું જ નહીં। એ બધાના માટેનો એક દાખલો છે, સંસારમાં બે પ્રકારની સ્ત્રીઓ હોય છે, એક એવી હોય છે કે જે બિચારીના હૃદયમાં બહુ દયા છે ગરીબો પ્રત્યે, પછાતો પ્રત્યે, વંચિતો પ્રત્યે, એટલે દર રવિવારે હોટલમાં ખાવા લઈ જાય એને, કે ભાઈ પેલા ગરીબોને આવક થાય, એ રસોઈ બનાવે જ નહીં, અને બનાવે તો એવી બનાવે કે પેલો બહાર જઈને અડધું ખાઈને આવતો હોય। પેલા અમારે કાઠિયાવાડમાં એક જોક છે, પેલી એક આ સૌરાષ્ટ્રમાં છે ને, મારા ભાઈ ને તમારા ભાઈ, કે નામ ના દે, એટલે એક બેન કહે છે કે જો ને, અરે બેન તમારા ભાઈ આજકાલ ભક્તિમાં બહુ ચડી ગયા છે, તો ઓલી કે મારો ભાઈ ભક્તિમાં નથી ચડી ગયો, હું તેને ક્યાં, એટલે મારા હસબન્ડ એમ, પાછા સૌરાષ્ટ્રમાં બીજું છે, મારા હસબન્ડ ના કે, હસબન્ડ વાઈફ ના કે, મિસ્ટર કે, મિસિસ કે, રાઈટ વર્ડ ઇઝ હસબન્ડ એન્ડ વાઈફ, તો કે ભક્તિમાં ચડી ગયા કેમ, એવું કે બેન, ખાવા બે હે ને તો બહુ પ્રાર્થના કરે, પહેલા હું નતા કરતા,
કે 10 મિનિટ સુધી પ્રાર્થના હાલે, હું કહું અટાડું થાય ખાઈ લો ખાઈ લો, ખાતા કરે ને વચ્ચે કરે ને પછી કરે. તો ઓલી કહે છે, મારો ભાઈ કઈ ભક્તિમાં ન ચડ્યો, તું બનાવે છે એવું કે પ્રાર્થના કરે પચે તો સારું, એને ખાવું પડે છે. તું જ્યારથી આવી તો કૂતરા શેરી મૂકીને વયા ગયા, તારો હેઠવાડ નથી ખાઈ શકતા કૂતરા, આ તો બિચારાને છૂટકો નથી, એટલે પ્રાર્થના કરે જ, બાકી પ્રાર્થના ન ચડ્યો. બીજા એવા હોય બહેનો, પેલો ઓફિસ જતો હોય કે દુકાન જતો હોય, રોજ હવારે પૂછે, આજે શું ખાશો, સાંજે શું બનાવ. પેલાનો જીવ ધંધામાં હોય, બે વાર તો જવાબ ના આપે, પછી પોતે ને પોતે મેનું આપે, સાઉથ ઇન્ડિયન બનાવું, પંજાબી બનાવું, ગુજરાતી ખાવું છે. ત્રણ વાર પેલી કહે એટલે ચોથી વાર એને મગજમાં જે આવે કે હા ગુજરાતી બનાય, પાછું પેટા મેનુ આવે, ઢોકળા બનાવું, પતરા બનાવું, ફલાણવાનું ઢીકણ બનાવું. પેલી કે આ ભલાય બનાવશે, અને પાછી સાંજે જમાડતી વખતે પૂછશે કેવું લાગ્યું, પાછો આનો જીવ મોબાઈલમાં હોય, હા બહુ સારું, બહુ સારું છે. પાછી પૂછશે કે ગઈ વખતે છે ને મેં વગર આમ કર્યો હતો, આજે આમ કર્યો, તમને શું ફરક લાગ્યો, ફસાયો પેટા પ્રશ્નમાં. એટલે કે પછી એ સ્વીકાર, ઉભીર મને ધ્યાનથી ખાવા દે. એ બાઈ રોજ નવી આઈટમ બનાવશે, તરલા દલાલ શીખવાડી શકે એવું બનાવશે કંઈક. અને ઘણી વાર તો એવું કરશે કે એને બનાવ્યું કે આ શું આઈટમ બનાવી છે, આઈને પેલા એ પૂછ્યું કે આ શું બનાવ્યું, તો કે આજે હલવો છે. એમ શેનો હલવો, તો કે ખાવ તો ખરા, પેલા ખાધું પણ કે હલવા જેવું આવ્યું ને, તો કે આ શું છે હલવો, આ ભાવનગરનો શબ્દ છે કે હવારનું હાજે હલવી લ્યો એ હલવો છે. પણ સવારની આઈટમમાં એવું મોડિફાય કર્યું કે પેલાને ખબર જ ના પડી. આ સફળતા છે, ગૃહિણીની સફળતા છે, અને રસોઈ બનાવવાનો આનંદ છે. એ રોજ નવી સર્જનાત્મકતા એનામાંથી બહાર આવશે. જીવન ડ્રાઇવિંગ જેવું છે, ડ્રાઇવિંગ સ્કૂલમાં ગમે તે શીખો, રોડ ઉપર તો તમારે નેગોશિએટ કરવો પડશે, આમ ગુસ્સે ને આમ ગુસ્સે ને આમ કાઢતા આવડવું જોઈએ. એ રિક્ષાવાળો ગમે ત્યારે સાઈડ મારશે, મોટરસાઇકલ વાળો ગમે ત્યારે આવશે, બચતા આપણે શીખવાનું છે. એ વખતે આપણી સર્જન શક્તિ બહાર આવવી જોઈએ. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં તમે નવું સર્જન કરી શકશો જો તમને તમારું પ્રત્યેક ક્ષણનું અસ્તિત્વ ઉત્સાહ અને પ્રેમથી ભર્યું પડ્યું હશે. તમને તમારા કામનો આનંદ આવવો જોઈએ, અને જરા વધારે કહું તો કર્મયોગનો પાયો આ છે, કામને પ્રેમ કરતા શીખો. માત્ર ધ્યેયને નહીં, સાધનનો પણ પ્રેમ છે મને, અને મુશ્કેલીને માટે પણ પ્રેમ છે, કારણ કે મુશ્કેલી મને કંઈક શીખવાડવા માટે આવે છે. તો તમે જીવનની અંદર વ્યવહારિક સફળતા પ્રાપ્ત કરી શકશો. બીજા ઘણા બધા મુદ્દા કહી શકાય એવું છે, સંક્ષેપમાં કહીએ તો જીવનમાં ફોકસ હોવું જરૂરી છે, ધ્યેય નિષ્ઠા. નાની નાની વસ્તુમાં આપણે વિચલિત થઈ જઈએ છીએ, એના માટે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ પણ એટલું બધું અગત્યનું છે. સ્વોટ એનાલિસિસ પોતાનું ને પરિસ્થિતિનું, પોતાની શક્તિનું, પોતાની મર્યાદાનું, અને પોતે નિશ્ચિત કરેલા ધ્યેયને બદલવાની જરૂર પડે તો બદલતા જ શીખો. કૃષ્ણ ભગવાને ધાર્યું હોત તો જરાસંઘના પ્રાણ લઈ શકત, પણ એ નક્કી કર્યું આપણે અહીંથી નીકળો, આ સુધરવાનો નથી. એમ જીવનમાં ઘણીવાર ધ્યેય બદલવું પડે, એ બદલવાની તૈયારી રાખો. અને 21મી સદીના સંદર્ભમાં કહું તો નિરંતર પરિવર્તન માટે જે તૈયાર હોય છે ને એ જ સફળ છે, અને જે બદલાવા નથી તૈયાર થયા ને એ સાવ નિષ્ફળ ગયા છે. બિઝનેસ વર્લ્ડમાં ખાસ પ્રીમિયર પદ્મિની કાર, પ્રીમિયર ઓટોમોબાઈલની ફિયાટ બોમ્બેની આઈડેન્ટિટી હતી, હિન્દુસ્તાનની એમ્બેસેડર કલકત્તાની આઈડેન્ટિટી હતી, મંત્રીશ્રીની આઈડેન્ટિટી હતી, ભારતભરના મંત્રીઓ એમએલએ એમાં ફરતા હતા. બંને કંપનીઓ બંધ થઈ ગઈ, કેટલી બધી કંપનીઓ બંધ થઈ, સમય અનુસાર બદલાયા નહીં. માત્ર પ્રોડક્ટમાં પરિવર્તન નહીં,
ઇમ્પ્રોવાઇઝેશન આવશ્યક છે. એપલની કંપની સ્ટીવ જોબ્સના મર્યા પછી આટલા વર્ષો ચાલે છે, દર વર્ષે નવું ફીચર લઈને આવે છે. આઈફોનની અંદર દર વર્ષે નવું કંઈક તમને ઉમેરીને આપે છે. નવસર્જન કરતા રહેવું, પરિવર્તન કરતા રહેવું, એ વગર 21મી સદીમાં તમે અસ્તિત્વ નહીં પામી શકો. એ નિરંતર સ્વોટ એનાલિસિસ કરીને પોતાનું ને સંજોગોનું ધ્યેય અને સાધન બદલવા પડે તો બદલવાની તૈયારી, નિરંતર પોતાની ક્ષમતામાં વધારો કરતા રહેવું, પોતાના સંસાધનોમાં વધારો કરતા રહેવું, એ સફળતાનું સાધન છે. અને આ બધાને સર્વસમાવેશી સાધન એક છે, એ છે ઈશ્વરની કૃપા. ઉપસંહારમાં ગીતાજીનો છેલ્લો શ્લોક કહી દઉં, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયઃ ભૂતિ ઇતિ ધ્રુવ નીતિર્મતિર્મમ. અર્જુન અને દુર્યોધન શ્રી કૃષ્ણની પાસે સહાય માંગવા સાથે ગયા છે. કૃષ્ણની શરત છે કે એક બાજુ એકલો હું નિશસ્ત્ર અને નહીં લડવાની પ્રતિજ્ઞા સાથે, જેને કે ભારે પડવાના છે, જવાબદારી બનવાના છે, અને બીજી બાજુ એક અક્ષોહિણી સેના છે. મહાભારત વખતે બેનું ઇક્વેશન બલાબલનો વિચાર કરો તો દુર્યોધન પાસે 150 સૈન્ય છે, એની પાસે 11 અક્ષોહિણી છે, જયારે આની પાસે 7 છે. 7 × 10 થાય, એનાથી વધારે છે. જો અર્જુને પેલી અક્ષોહિણી યાદવી સેના લીધી હોત તો દુર્યોધનની પાસે 10 થાત ને એની પાસે 8 થાત, 8:10 નો રેશિયો છે. અને યાદવો માટે એવું કહેવાય છે, યાદવને મારવા માટે યાદવ જ જોઈએ, લાલુ યાદવ માટે નીતિન યાદવ જ જોઈએ, બીજું કોઈ કરી ના શકે. આવું કહેવત છે, યાદવી સેના ઇટ ઇઝ ઇનવિન્સિબલ. તોય અર્જુને કહ્યું કે મારે કૃષ્ણ જોવે છે. પુરુષાર્થ ગમે એટલો હશે, પણ જયારે ઈશ્વરની કૃપા ભળે ને ત્યારે એ સફળતામાં પરિણત થાય છે. અર્જુને કહ્યું ભગવાનને, મને મારા પુરુષાર્થ પર વિશ્વાસ, મને ખબર નથી અજ્ઞાત પરિબળો શું આવશે, મને ખબર નથી મારી મર્યાદા બહારનું શું છે, એનું તમે ધ્યાન રાખશો એટલે હું તમારી યાચના કરું છું. બળની જોડે પ્રાર્થના પણ આવશ્યક છે, જોશની જોડે હોશ પણ આવશ્યક છે. અર્જુન જોશનું પ્રતીક છે, કૃષ્ણ હોશનું પ્રતીક છે, અર્જુન પુરુષાર્થનું પ્રતીક છે, કૃષ્ણ પ્રાર્થનાનું પ્રતીક છે. જ્યાં બેનો સમન્વય થાય ત્યાં સફળતા છે, તત્ર વિજયા. નહીં તો પેટ્રોલ પંપ પર બધા પેટ્રોલ પૂરનારા કેમ ધીરુભાઈ અંબાણી નથી બનતા? સ્કૂલના શિક્ષકો, સેકન્ડરી સ્કૂલના ગણિતના શિક્ષકો કેમ ઓરપેટના ચેરમેન નથી બનતા? ગયા જન્મનું પુણ્ય છે. લક્ષ્મી ભલે કહ્યું, લક્ષતે પશ્યતિ ઉદ્યોગિનમ પુરુષમ ઇતિ લક્ષ્મી, મહેનત કરવાથી લક્ષ્મી આવે છે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ, બરાબર છે. પણ ગમે એટલી મહેનત કરો, ઈશ્વર કૃપા બળશે તો મહેનત સફળતામાં પરિણત થશે. અને એટલે આપણી સંસ્કૃતિમાં કોઈ પણ પુરુષાર્થ શરૂ કરતા પહેલા ઈશ્વર કૃપાની યાચના છે. જીવનમાં સફળ થવા ઈચ્છતા હો તો રોજ થોડી પ્રાર્થનાની ટેવ પાડો, રોજ જપ કરવાની ટેવ પાડો, કઈ અનુષ્ઠાન કરવાની ટેવ પાડો. અનંત વિઘ્ન કરતા પરિબળો જીવનની અંદર રહેલા છે. અને જ્યારે કહીએ ને રામાયણની ભાષામાં કૃપાનો સેતુ હશે ને ત્યારે પુરુષાર્થનો સેતુ થશે. આખી રામ સેતુની મુવમેન્ટ મેં ચલાવી હતી ત્યારે દક્ષિણ ભારતમાં એક કથા મારે સાંભળવામાં આવી. રામાયણમાં પ્રમાણ મને નથી મળ્યું, પણ આને રામાયણમાં હશે, કંબર વગેરેમાં. તો કહે છે બધાએ પુલ બાંધ્યો રામ સેતુ, રામ સેતુના પ્રમાણ મને 15મી સદીના મળ્યા છે, તે લંડનની લાઇબ્રેરીમાં. મારી પાસે કેટલાય પ્રમાણો મને મળ્યા, પણ એવું કહેવાય છે ને કે માયા વશમાં બધું હાલે,
એક ઇટાલીની માયાના વશમાં હતું એટલે કહ્યું કે રામ થયા જ નથી. મનમોહનસિંહને જઈને હું કહી આવ્યો હતો, મેં કહું તમારા ગુરુ કહી ગયા છે કે રામનો જે શીખ હોય ને રામને ભક્તિ ન કરતો સાચો શીખ નથી, એવું લખેલું મેં બતાવ્યું હતું. પણ એનીવે જે હોય તે સેતુ બની ગયો, ભલે એક જોજન પોળો સેતુ લખ્યું છે અને છે, મેં જોયો છે ત્યાં. આજે પણ અમુક જગ્યાએ તમને 3 ફૂટ નીચે સેતુ મળે છે. બની ગયો, બધું તૈયાર થયું ને જવાનું મુહૂર્ત નીકળતું હતું ત્યારે એક જણે પ્રશ્ન કર્યો હનુમાનજીએ ભગવાનને કે પ્રભુ આપણે બનાવ્યો હતું ખરો સેતુ, પણ આપણે બધા જઈશું તો હારીશું એ નક્કી છે. ભગવાનનો મહિમા બહાર પ્રગટ કરવા માટે ઘણીવાર ભક્તો નિમિત્ત બનતા હોય છે. અર્જુનના મુખે જાણી જોઈને પ્રશ્ન છે, અપરમ ભવતો જન્મ પરંજન્મ વિવસ્વત, જેથી અવતાર રહસ્ય ખબર પડી. કથમ એ તદ વિજાની આમ તમાદ ઉપરોક્તવાને, તો કે આપણે હારીશું. ભગવાન કે કેમ, તો કે ગમે એટલો પોળો આ લાખો વાઇન્દ્રા છે, એ વાઇન્દ્રા હરખા જાહે જ નહીં, એકબીજાને ટપલા મારશે, એકબીજાને ધક્કા મારશે, કેટલાય નીચે પડી જશે, સમુદ્રના જળચર પ્રાણીઓ ખાવા ઉપર ચડી આવશે, અને કદાચ ન જાય તોય છેલ્લે એના મુખ પાસે એટ એ ટાઈમ 1000 નીકળશે. રાવણ 5000 સૈનિકોને ઉભો રાખીને ખચાખચ ખચાખચ કાપવા માંડશે, પૂરું થઈ જશે, આપણે જીતી જ નહીં શકીએ. વાંદરાઓને તરતા તો આવડતું નથી, 50000 રાક્ષસ ઉભા રાખશે, જેવા કૂદે એવા કાપો, જેવા કૂદે એવા કાપો, રસ્તો શું? ભગવાન કહે છે કે વાત તો સાચી, ઉભાર હું તમને રસ્તો બતાવું. એ રામાયણમાં વર્ણન છે, ભગવાન શ્રી રામ એ વખતે બધાને ત્યાં રાખ્યા અને બરાબર એ સેતુ પર પુલની સમુદ્રના મધ્ય પહોંચી ગયા, અને ભગવાને પોતાની માયા શક્તિનું આવાહન કરીને એવું મનમોહક રૂપ ધારણ કર્યું કે બધા વાંદરાઓથી માંડીને બધા એમની સામે જોવામાં તલ્લીન થઈ ગયા. ભાન જ ના રહ્યું દેહનું કે કશાનું, બાજુમાં કોણ છે એ દેખામ જ ના રહ્યું. અને વચ્ચે જઈને ભગવાને એમનો થોડો મોહ દૂર કરીને કહ્યું હવે પાર કરી જાઓ. ત્યારે એ લોકોને ભાન પડ્યું કે સમુદ્રની અંદર જેટલા જળચર પ્રાણી હતા બધા સપાટી પર આવીને એક ચિત્તે ભગવાનને જોઈ રહ્યા હતા, ભગવાનના દિવ્ય દર્શન કરી રહ્યા હતા, અને જેમ એ લોકો દેહ ભાન ભૂલી ગયા તેમ આય ભૂલી ગયા હતા. ભગવાન કહે જ્યાંથી જવું હોય ત્યાં હાલવા માંડો, બધો સેતુ જ છે. આખરે રહ્યા વાઇન્દ્રા, એટલે પાછું કે ભગવાન વચ્ચે જઈએ ઓલી મગર ને વાંદરાની વાર્તાની ગોઈડે આ અંદર બેસી જાય તો. ભગવાન કહે છે મારું રૂપ એવું ધારણ કરી રાખીશ જ્યાં સુધી એક એક ત્યાં નહીં પહોંચે ત્યાં સુધી કઈ નહીં. ત્યાં બીજાએ પ્રશ્ન કર્યો કે આમાં તો ઠેકડા વાળા માણસો અને અંદર ગરી જાય. ભગવાન કહે મારી શક્તિનો સંચાર એ લોકોમાં કરું છું, તમે ગમે એવા કૂદકા મારશો એ લોકો ડકશે નહીં. વાંદરાઓએ કિનારે જઈને જરા પગથી દબાઈ જોયું, 2-4 જણા આમ આમ ઠેકડો મારીને જોયું, એક કે પ્રાણી જળચર હાલ્યું નહીં. અને અમુક લોકો થોડે દૂર ગયા, અમુક થોડે પાછા આવ્યા, ગભરીને ગયા ને પાછા આવ્યા, ગભરીને પાછા આવ્યા. એમ એમ કરતા કરતા ધીરે ધીરે હિંમત આવી, ક્ષણ વારમાં આખું સૈન્ય પસાર કરી ગયું. બધા પહોંચી ગયા, ભગવાને પોતાનું રૂપ સમેટી લીધું, બધા જળચર પ્રાણીઓને ભાન થયું, પાછા સમુદ્રની અંદર વયા ગયા. ભગવાન રામપુર પરથી ચાલતા ચાલતા સામે કાંઠે આવી ગયા, અરે ભગવાનના નામનો જય જયકાર થયો, હે પ્રભુનો જય હો વગેરે વગેરે બહુ ચાલ્યું. પછી પાછા ધીરે રહીને હનુમાનજી તો લીલા કરવા વાળા છે, એમણે પાછો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આવું આવડતું તું તો અમારી પાસે મજૂરી શું કામ કરાઈ? તમે કરી શકતા હતા તો આ એક એક પથ્થર લઈને રામ લખવાનું ફેંકવાનું કેટલી મજૂરી કરી, આ શું કામ કરાયું?
તાંદાળા ઉપવાસ કરીને સમુદ્ર પાસે માંગણી કરી, ભીખ માંગી, તમે પુલ બનાવે, પછી બાણ ચડાવ્યું, બધા ખેલ હુકામ કર્યા. ભગવાન રામે બહુ સરસ જવાબ આપ્યો કે તમને ખબર છે હું ક્યાં ઊભો હતો? તમે બાંધેલા પુલ ઉપર પહેલા પુરુષાર્થનો સેતુ બાંધો, પછી કૃપાનો સેતુ મળશે. એકલો પુરુષાર્થનો સેતુ લંકા નહીં પહોંચાડે, કપાઈ મળશે. પણ રામ રામ કરવાથી કૃપાનો સેતુ નહીં મળે. પુરુષાર્થની સાથે પ્રાર્થના વળશે તો જીવનમાં સફળ થશો. કોઈ પણ ધ્યેય માટે અજ્ઞાત પરિબળો દૂર કરવા માટે નિયમિત કૃપાની યાચના કરવાની ટેવ પાડો. કોમર્સની ભાષામાં, તમારી ભાષામાં કહીએ તો તમારા પ્રયત્નમાં ભગવાનને પાર્ટનર બનાવો. હું મારી શક્તિ પ્રમાણેનો પુરુષાર્થ કરીશ, શક્તિ બહારનું જે છે તું સંભાળજે, મારી શક્તિ પ્રમાણે કંઈ હું બાકી નહીં રાખું. પણ મને ખબર છે હું અલ્પ છું, અલ્પજ્ઞા અલ્પશક્તિમાન છું, કેટલાય પરિબળો મારી વિરુદ્ધ છે, બાકીના પ્રભુ તું સંભાળજે. એ કૃપાની યાચના કરશો, સફળતા નિશ્ચિત તમને મળશે. આપ સૌ આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક આત્મવિશ્વાસ સાથે હમ હોંગે કામયાબ, પોતાની જાતને કદી હલકી ન માનીને, નિષ્ફળતાઓમાં કમ્પોઝર શીખીને જીવનની અંદર અને જીવનમાં હંમેશા પ્રાર્થનાને સ્થાન આપીને પુરુષાર્થ કરતા રહીને સફળતા પ્રાપ્ત કરો, એવા તમને સૌને આશીર્વાદ સહ માતાજીના ચરણોમાં પ્રાર્થના. સોસાયટીના યુવાન પ્રમુખ નીતિનભાઈને અને એમની ટીમને અને આર્ષ વિદ્યાના સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. આવા નવા સારા કાર્યો તમે કરતા રહો. માત્ર તમે સન્માર્ગે જીવો એટલું જ નહીં, પણ બીજાને જીવાડવામાં મદદ કરતા રહો એવી શક્તિને પ્રેરણા તમને મળતી રહે, એ પ્રાર્થના આશીર્વાદ સહ. ઓમ તત્સત. આપણે બધા એવા સ્પેલ બાઉન્ડ અને સ્પીચલેસ થઈ ગયા છીએ કે આપણે આપણી જગ્યા ઉપરથી ઊભા પણ ન થઈ શક્યા, જેમ કાલે આપણે થયા હતા ત્યારે શરદભાઈ ઠાકરજીનું વક્તવ્ય પત્યું. પણ આ સ્વામીજીનું પ્રવચન જ એવું હતું કે આપણે પણ જ્યાં બેઠા હતા, જેમ બેઠા હતા, એમ સજ્જડ બમ થઈને એમની અસ્ખલિત વાગધારાને આપણે સૌ આપણા હૃદયમાં ઝીલી રહ્યા હતા. ખૂબ ખૂબ આભાર, પુનઃ સ્થાન ગ્રહણ કરવા વિનંતી. સ્વામીજીના વક્તવ્યનું સમિંગ અપ કરી શકવાની મારી કોઈ જ ક્ષમતા નથી, અને એટલે બેસીએ આપણે સ્થાન ગ્રહણ કરીએ બે જ મિનિટ. અને એટલે જ મને યાદ આવ્યું કે ગોસ્વામીજી તુલસીદાસજીએ કેમ લખ્યું હતું કે જો બાલક કહે તોતડી બાતા, એવો મને અહેસાસ થયો આખા પ્રવચન દરમિયાન કે મેં તો પરિચય આપ્યો એ કેટલો નાનકડો હતો, અને સ્વામીજીએ જે આપણને શીખ આપી છે, સફળતા અને નિષ્ફળતા બંને એક સિક્કાની બાજુ છે, બંનેને સાથે જ રાખવી પડશે. કોઈ પણ કિંગ કે ક્રોસ ક્યારે આપણી પાસે શું આવશે એ આપણને ખ્યાલ નથી. સ્વામી વિવેકાનંદજીએ એમના કાર્યકાળમાં કહ્યું હતું કે એક વસ્તુની આપણને જરૂર છે, તે વર્તમાન શિક્ષણ પદ્ધતિ નાબૂદ કરવાની. આવું સ્વામીજી વિવેકાનંદજીએ કહ્યું હતું. અને હમણાં પૂજ્ય સ્વામીજીએ જે રીતે વર્ણન કર્યું એ રીતે મને માહિતી છે, મને જેટલું જાણવા મળ્યું છે, પૂજ્ય સ્વામીજીએ ખાસ પ્રયત્નોથી હવે પછીની જે શિક્ષા નીતિ આપણી આવી છે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020, એમાં શાળામાં અભ્યાસની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન એ સમાવેશ પામ્યું છે, એમનું શ્રેય પણ આપણા પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીને જાય છે. ખૂબ બાંધીને
गांठे बांधी ने रोज जीववानी रोज मनन करवा जेवी मौक्तिक आपने स्वामीजी आप्या छे लखी न शकाय एटला बधा स्वामीजीए मौक्तिक आपने आप्या छे अने छेल्ली वात देर इज नो रियल सक्सेस इन दीस वर्ल्ड विच केन बी सेपरेटेड फ्रॉम राइट लीविंग એટલે સફળતા કોને કેવી એ આપણે નક્કી કરવાનું છે દરેક ક્ષણે દરેક પરિસ્થિતિમાં પણ જો આપણે રાઈટ લિવિંગ શું છે એ જાણીએ અને એ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ તો પ્રત્યેક પળ આપણી સફળતાની જ પળ છે સુખની પળ છે અને ખરેખર રમૂજી અથવા હળવી શૈલીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે એ આપણને હૃદયંગમ રીતે આમ જેને કહેવાય મધની અંદર સુદર્શન ચૂર્ણ પાઈ દીધું છે એવા પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પુનઃ પુનઃ વંદન. એક વસ્તુ જરાક ભાઈએ ઉલ્લેખ કર્યો મંદિરોનો, એક વિષય તમારા ધ્યાન ઉપર લાવવા માંગુ છું કે હમણાં 400 મહિનામાં આવશે બહાર બધું બહુ મોટા પાયે. આપણા બધા અમુક ઐતિહાસિક અને નવા મંદિરો જુદી જુદી રાજ્ય સરકારે હસ્તાંતરિત કરી લીધા છે. મ્યુઝિક બંધ કરને ભાઈ જરા. જેમ મોટા અને નાના, જેમ તિરુપતિનું મંદિર છે એ ત્યાંની રાજ્ય સરકાર પાસે છે, સિદ્ધિવિનાયક શિરડી સાંઈબાબા મહારાષ્ટ્રની સરકાર પાસે છે, અંબાજી વગેરે ગુજરાતની સરકાર પાસે છે, દેશભરમાં લગભગ 5-1 લાખ મંદિરો જુદી જુદી સરકારોએ લઈ લીધા છે. ઉત્તર ભારતમાં સમસ્યા એટલી બધી નથી, દક્ષિણમાં ખૂબ છે. એકલા જ આંધ્રપ્રદેશમાં લગભગ 45-46 હજાર મંદિરો લઈ લીધા સરકારે, જે આપણી ઐતિહાસિક ધરોહર છે અને એની મંદિરની હુંડીની આવકે સરકાર લઈ જાય છે. શિરડી જઈને તમે એમ માનો કે આપણે ભગવાનને પૈસા આપ્યા, પણ એ જાય છે મહારાજ સરકારના ખિસ્સામાં. અને મંદિરની સંપત્તિનો દુરુપયોગ ખૂબ થાય છે. એક નાનો આંકડો આપું કે તમિલનાડુના મંદિરો પાસે જે જમીનો છે એની આજની ભાડાની આવક 525 કરોડ છે આજની તારીખ. પણ તમે મને માર્કેટ વેલ્યુ પૂછો તો 8.5 હજાર કરોડની ભાડાની આવક છે. મંત્રીશ્રીનો સગો ને આનો સગો ને સસ્તા ભાવે આપી દીધું છે. એટલે હિન્દુઓના મંદિરો હિન્દુ સમાજને પાછા આપવા અને હિન્દુના પૈસા હિન્દુ ધર્મ માટે જ ખર્ચવા એ ઉદ્દેશ્ય લઈને 2009થી હું કામ કરું છું. બધું ડેટા ભેગો કરીને PIL કરીને બહુ માથાકૂટો છે. સુપ્રીમ કોર્ટમાં 2012માં મેં કેસ દાખલ કર્યો છે. એના માટે 3 રાજ્યો જો લેવા પડે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ એટલે આજનું તેલંગાણા, આંધ્ર અને પોંડિચેરી, એના બધા એવિડન્સ આપવા પડે. ખાલી એક રાજ્ય લઈને જાઓ તો હાઈકોર્ટ જાઓ ને પછી રામ મંદિરની જેમ હાઈકોર્ટમાંથી સુપ્રીમને લાંબુ થાય. ત્યારે 3 વર્ષ મહેનત કરી, સુપ્રીમ કોર્ટમાં કુસ્તીઓ થઈ, મુદતો પડી, હવે કંઈક હાલ્યું છે. અને આ કોવિડ દરમિયાન મેં ખૂબ દોડાદોડી કરી, એમાં મને જ કોવિડ આવી ગયો. એના ફળરૂપે કર્ણાટકની સરકારે કહ્યું છે કે અમારે હિન્દુના મંદિરો હિન્દુને આપી દેવા છે. સુપ્રીમ કોર્ટમાં મેં વકીલોને આર્ગ્યુમેન્ટ આપ્યો છે, તમે કોર્ટને કહો અમે બીજા મંદિર આપી દઈએ, બધા જ આપીએ, આ રાખો ને બીજા રાખો, કે કરોડો રૂપિયા આવે છે સરકારને, તો પણ ડિક્લેર કરી દો કે હિન્દુ રાષ્ટ્ર છે. કારણ કે જો સેક્યુલર સરકાર હોય તો ધર્મના કાર્યો ના કરી શકે, અને જો સેક્યુલર રહેવું હોય તો મંદિર પાછા લાવો. એટલે સ્લોગન આપ્યું છે હિન્દુ મની ફોર હિન્દુઝ ઓનલી, અને હિન્દુ ટેમ્પલ્સ બાય ધ હિન્દુઝ ફોર હિન્દુઝ. એટલે આ બધું મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી, એનું હવે વર્કિંગ ડિટેલિંગ ચાલે છે.
અમારી ટીમમાં એક ગવર્નર, એક ચીફ જસ્ટિસ, બે લોયર છે, જે 40-45 વર્ષની સુપ્રીમ કોર્ટની સિનિયરની પ્રેક્ટિસ, બે ચીફ સેક્રેટરી રિટાયર્ડ, આખી ટીમ બનાવી, ઇન્ક્લુડિંગ અ ગુરુમૂર્તિ ઇઝ ઇન માય ટીમ. અને હવે એવું લાગે છે કે આ વર્ષે કદાચ કર્ણાટકના મંદિરોનો વહીવટ હિન્દુ સમાજ પાસે પાછો આવશે. એ બહુ પોઝિટિવ છે. કર્ણાટકની સરકાર, ગુજરાતનું અંબાજીનું મંદિર સરકાર પાસે છે, શામળાજીનું, આવા કેટલાય મંદિરો છે ગુજરાત સરકારમાં. પણ આપણે હિન્દુઓ જ આપણા, એટલે આઈ વોન્ટ હિન્દુઝ ટુ ઓન અપ ધર રિલિજિયસ પ્લેસીસ. આપણા ધર્મસ્થાનો આપણે જ આપણી ભાવના, આપણાપણાના ભાવથી એને સાચવીએ, એની આખી મુમેન્ટ શરૂ કરીએ છે. 400 મહિનામાં આવશે ગાજતું ગાજતું. આજે જાહેરાત થઈ ગઈ એટલે મેં કહું, કહી દઉં, હવે દેશમાં આખું ઊભું થશે હવે, અને હજારો મંદિરો આવશે. કેટલા બધા ઇન્ક્લુડિંગ દ્વારકાનું મંદિર આપણું સરકાર પાસે છે, મૂળભૂત રીતે શંકરાચાર્યજીના મઠનું છે. અને આપણે જાણીને આશ્ચર્ય થશે, દ્વારકાના મંદિરમાં આ બાજુ દ્વારકાધીશ છે અને એની જમણી સામે ઊભા રહો તો જમણી બાજુ પાછળ શંકરાચાર્યજીનો મઠ છે. એટલે એને તમે પૂર્વાભિમુખ તમે ઊભા હો તો અગ્નિખૂણામાં મઠ આવે છે, અને મઠની સામે એક ચબૂતરો છે, ત્યાં શંકરાચાર્યની સમાધિઓ છે જૂના, એટલે પેઢીને પણ સરકાર પાસે છે. આ બધું કેટલાય મંદિરો છે, એ બધાને હવે આપણે હિન્દુ સમાજે સાંજે લારીઓમાં, ભુજની ખાસિયત છે, હું જરા ગઈ પરમ દિવસે દિલ્હી હતો, ત્યાં રાતના 12 વાગે ને હવાર 3:30 ઉઠીને ભાગતો ભાગતો આવ્યો હતો. આવતા આવતા સૂઈ ગયો હતો હું ગાડીમાં, અચાનક ઉઠ્યો ને મેં જોયું, મેં કહું ભુજ આવી ગયું, આ લારીઓ જોઈને દાબેલી, એટલે સૌથી વધારે હાંચ પડે ને ખાવાવાળા બહાર જાઉં છું. એ બધું મૂકીને આપણે દેશ માટે હવે જોડાવાનું છે. હું આવીશ પાછો હાથ કામ લઈને, અમારે આખા દેશમાં ફરવું પડશે. તમે તૈયારી રાખજો, આપણા મંદિરો આપણે પાછા લેવાના છે સરકારો પાસેથી, આપણા ધર્મસ્થાનો આપણે સાચવવાના છે. હિન્દુ ધર્મને બે પ્રકારની ચેલેન્જ, ધર્માંતરણ ને લવ જિહાદ ને તો ઠીક છે, અંદરથી છે, આપણે જ ખબર નથી આપણે શું કરવાનું, આપણે જ આપણું ધ્યાન નથી રાખતા, એટલે એ પહેલાં સુધારવાનું છે, એ આપણે કરશું. નમસ્કાર. ખરેખર અદ્ભુત, ખૂબ જ અદ્ભુત. અમે સ્વામીજી, પૂજ્ય સ્વામીજી, અમે એ વ્યક્ત નથી કરી શકતા કે આટલું બધું આ વ્યક્તિત્વ તમારી અંદર અમે આ જ્ઞાન અહીંયા પામશું. કારણ કે સ્વામીજી અમને કીધેલું કે ઘણા મોટા મોટા વક્તાઓ આવશે, પણ સ્વામીજી આપનું વ્યક્તિત્વ જોઈને અમે સૌ વતીથી એટલા બધા આમ ભાવવિભોર થઈએ કે ઘણીવાર અમે ભૂલી જઈએ છીએ, ઘણીવાર અમારું નામ ક્યાંક બોલવામાં પણ કંઈક ભૂલ થઈ જતી હોય કે કંઈ એવું થતું હોય તો અમે ક્ષમા કરજો અમને. અને ખરેખર આજ માટે ફરીથી પૂજ્ય સ્વામીજી માટે આપણે તાળીઓ વગાડશું. સ્વામીજીએ જ્ઞાનીની વાતો રમૂજ સાથે, ગમત સાથે, અને એમ કહો કે એક કલાકથી પણ વધારે સમય ઊભા રહીને આપણી વચ્ચે એવી રીતે આપણને આપણી સમક્ષ વર્ણવી છે કે આપણે કલ્પના ન કરી શકીએ કેટલા ગંભીર મુદ્દાઓ એમણે અહીંયા આ સ્ટેજ ઉપરથી એકદમ ગમતના સ્વરૂપે, એકદમ રમૂજ સ્વરૂપે. ખરેખર સ્વામીજી ફરીથી આપના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. અને હવે કાર્યક્રમને આગળ વધારીએ તો આપણે આપણા જે આજના લક્ષ્યવેધ કાર્યક્રમના જે કાર્યક્રમનું અંતિમ સ્વરૂપ છે એ રાષ્ટ્રગાન તરફ જઈ રહ્યા છીએ, ત્યારે ઉપસ્થિત સર્વે મહેમાનોનું તેમજ અત્યારે જે પણ પધાર્યા છે આમંત્રિત મહેમાનો એમનું અત્યારે હું અત્રેથી શાબ્દિક અહીંથી સન્માન કરું છું. માનનીય મહેમાન જે પધાર્યા છે, જયેશભાઈ સચદે, લુવાણા સમાજના અગ્રણી તેમજ ભજન પ્રેમી, અને એવું કહી શકાય કે દરેક પ્રસંગમાં હંમેશા દાતાશ્રી તરીકે એમની ભૂમિકા રહી છે, તેમજ અન્ય અહીં ઉપસ્થિત સર્વસ્થ મહાનુભાવો, મહેમાનો, સંતો મહંતો, પૂજ્ય સ્વામીજીશ્રી, પૂજ્ય વક્તાશ્રીજી, તેમજ સર્વે આપ સર્વેને આજના આ સફળ લક્ષ્યવેધ કાર્યક્રમના માટે ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી આપણા સૌ માટે આપણે તાળીઓ. અને આજે આજના ફરીથી આપણા અંતિમ કાર્યક્રમ રાષ્ટ્રગાન માટે હું પૂજ્ય સ્વામીજી શ્રી પ્રદીપાનંદજી અને પૂજ્ય વક્તાશ્રી
શ્યામ ઠાકરભાઈ શ્રી ને વિનંતી કરું છું, તેઓ અહીં સ્ટેજ ઉપર અને અન્ય મંત્રી સ્વામી શ્રી પૂજ્ય શ્રી સંતશ્રીને હું વિનંતી કરું છું, સુબોધ મુનિજી અને એમની સાથેના સંતશ્રી વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર એમની સાથે પધારશે અને સ્ટેજ ઉપર આપણે રાષ્ટ્રગાન એમની સાથે ગાશું. અને સોસાયટીના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને એમની સાથેના અન્ય આપણા દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓની વિનંતી કરું છું, આપણે રાષ્ટ્રગાન સાથે લઈએ. સૌ સાવધાન મુદ્રામાં આવી જશો. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર વંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે ગાહે તવ જય ગાધા. જન ગણ મંગળ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. વિશ્રામ ઉપવિષ્ય. આજે બપોરે 3 વાગે પુનઃ અહીં ભેગા થઈશું પૂજ્ય શ્યામ ઠાકર સાહેબના શ્રીમુખે ભાગવત કથાનો બીજો દિવસ અને આવતીકાલે સવારે 8:30 વાગે લક્ષ્યવેદ સેમિનારનો ત્રીજો દિવસ સુરતથી પારસ પાંધી આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. તો આપ સૌને આ બંને કાર્યક્રમમાં સમયસર પધારવા માટે પુનઃ ભાવભર્યું આમંત્રણ છે. વક્તાશ્રી અને મહાનુભાવો પ્રસ્થાન કરશે, સંતગણ પ્રસ્થાન કરશે, ત્યાર પછી જ આપણે સ્થળ છોડીશું. સ્વચ્છતા હંમેશની જેમ જ આપણે જાળવીશું. ખૂબ સારું, જેમ કાલે જ વક્તાશ્રી આપણા પૂજ્ય શ્યામજીએ ઉલ્લેખ કર્યો કે આપણો મોબાઈલ વાગતો નથી, એ ખરેખર આપણા બહુને માટે એક કોમ્પ્લિમેન્ટ છે. આ જ રીતે ખૂબ જ શાંતિથી, પ્રેમથી, શિસ્તથી આ ધર્મયજ્ઞનો, જ્ઞાનયજ્ઞનો સંપૂર્ણ લાભ આપણે લઈશું, આપણા પરિવારજનોમાં વહેંચીશું. રાજગોર લાઈવ અને યુટ્યુબ ચેનલના માધ્યમથી આપના ક્યાંય પણ રહેતા પરિજનોને આ લિંક તાત્કાલિક મોકલશો, જેથી બાકીના દિવસોની કથાનો લાભ લઈ શકે. વિગત કથા અને વિગત સેમિનાર પણ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, તો જેઓને એ ચૂકાઈ ગયું હોય એ લોકો ગઈકાલનું વક્તવ્ય પણ યુટ્યુબ પર, FB પર પણ હશે, એ જોઈ શકશે. પ્લીઝ. ખૂબ ખૂબ આભાર વૈદ સાહેબ. આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમસ્ત કાર્યકર મંડળ, અમારા આમંત્રણને માન આપીને પધારેલ સર્વે મહેમાનો, આ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓ, યુવાઓ, વડીલો, બહેનો, આપ સર્વેનું અત્યંત ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આવી જ રીતે હવે આપણે જે કથાના સમયે સમયસર સૌ પધારી અને આપણે અહીંયા કથા શ્રવણ કરશું. આજનો આ કાર્યક્રમ લક્ષ્યવેધ કાર્યક્રમ અહીંથી આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.